તમારા સંતાનોની અંદર પણ તમે આ વિષ નાખી દીધો છે જો બાજુવાડીનો પિન્ટુ ગયા વખતે 90 અપ લાવ્યો તો 10th માં આ વખતે તારે 92 તો લાવવા જ પડશે આ હા હા છોકરાને 85 આવે પણ બાજુવાડીને જો 90 આવે તો 85 નકામા અને બાજુવાળીના દીકરાને 75 આવે તો 85 પછી કામ ના કમ્પેરીઝન કોમ્પિટિશન એક ભાઈ મને લઈ જતા એના ઘરે છોકરો ટેન્થમાં હતો મને કે એના સ્ટડી રૂમમાં પધારો નહીં મારો બેટો ઈ ન આવે હું અંદર જાઉં બાને તો એ બહાર એટલા બધા ભણે સ્ત્રીઓ હું ઘરમાં ગયો તો એ બહાર ના આવ્યો હાલો હવે કીધું છે તો જઈ આવીએ હું અંદર ગયો અને એને પ્લે કાર્ડ લગાડ્યું હતું એના સ્ટડી રૂમમાં આઈ હોપ નાઇન્ટી ટુ મેં કીધું તું આખો દાડો આનો સ્વાધ્યાય કરે છે કે આને વાંચવાનું આ વાંચવાથી નાઇન્ટી ટુ ન આવે આઈ હોપ નાઇન્ટી ટુ બંધ કરો આ કમ્પેરિઝનના પાપે તમારા સંતાનો બુડથલ જેવા થઈ ચૂક્યા છે ટેન્થ ને ટ્વેલ્થની એક્ઝામમાં એનું મોઢું જોઈને હું કહી દઉં કે ટેન્થ કે ટ્વેલ્થ ઓળખ તો ન હોય તો હું કહી દઉં કે કા ટેન્થમાં છે કા ટ્વેલ્થમાં છે બોર્ડ આવે છે ને ક્લીન બોર્ડ કરી નાખે છે ધરમ બરમ બધું જ બંધ કરી દેવાનું ટીવી તો બંધ થાય પણ ભેગો ધરમ પણ બંધ થઈ જાય આ રોગ સંસારનો છે પણ ધર્મ ક્ષેત્ર સુધી પહોંચી ગયો છે સાધુને પણ લાગુ પડી જાય ફલાણાને પાંચ શિષ્ય થયા મારે ચાર છે નહીં મારે છ કરીને જ બતાવવા જ એ માટે જો હું છ ચેલા કરતો હોઉં ને તો એ ચેલાઓ કરીને પણ હું કર્મ બાંધુ એમનો શિષ્ય કલાકની અંદર દસ ગાથા ગોખી મારો ચેલો કઈ કમ નથી એ વીસ ગાથા ગોખીને બતાવશે કોકને ઉતારી પાડવા માટે મારો શિષ્ય જો વીસ ગાથા કોકતો હોય તો પ્રત્યેક ગાથા એ જ્ઞાનાવર કર્મ નિર્જરા નથી કરતો જ્ઞાનાવર કર્મ બાંધી રહ્યો છે સાધુ અને સાધવીજી ભગવંતો માં પણ ક્યારેક આ પાપ આવી જતું હોય છે પ્રત્યેની ઈર્ષ્યાથી સિંહ ગુફાવાસીએ નક્કી કર્યું બીજા વર્ષે હવે હું પણ કોસાને ત્યાં જાઉં કહેવાય છે ને કે ઝેરના પારખાનો

પચાસ ની સ્પીડ એકસો ની સ્પીડ બસ ચલાવે અને ઓલા ભાઈને ખતમ કરી નાખ્યો કે ના કરી નાખ્યો સિંહ ઓવરટેક કરીને કોસાને ત્યાં પહોંચ્યા દૂરથી એ જોયા હમ સમજી ગઈ સ્થુલિભદ્ર ના ચાળા ચડવા માટે આવ્યા પધારો પધારીને પછી સિંહ ગુફા વાસી મુનિ કે છે કે ચાર મહિના અહીંયા જ રહેવાનું છે કોષાને પરીક્ષા કરવાનું મન થયું કારણ કે કોષા ડાન્સર કહી શકાય એ આજે ચુસ્ત શ્રાવિકા બની ચુકી છે રાજા તરફથી કોઈ વ્યક્તિ આવે તો એની સમક્ષ નૃત્ય કરવાની છૂટ બાકી કોઈને હવે ક્યારેક કંપની નહીં આપવાની આવી અભિગ્ર કોષા વેશ્યા છે સિંહ ગુફાવાસીને ઠેકાણે લાવવા માટે એક જ રૂપ એનું કાફી હતું બીજું બધું તો ઠીક ખાલી રૂપ કાફી હતું બે ચાર દિવસની અંદર ઘી ને તમે અગ્નિની બાજુમાં રાખો પછી ઘી પીગળ્યા વગર રહી શકે ખરું પાંચ મહાવ્રત ની અંદર દુર્ધર અને દુષ્કર મહાવ્રત બ્રહ્મચર્યને કીધું ભગવાન મહાવીર ઉત્તરાધ્યન સૂત્રમાં કહે છે અખણ રસણી કમાણ મોહણી વયાણ બંભ પાંચ ઇન્દ્રિયમાં રસનેન્દ્રિય ખતરનાક છે આઠ કર્મમાં મોહનીય ખતરનાક છે અને પાંચ મહાવ્રતમાં જો દુર્ધર્મ મહાવ્રત હોય બ્રહ્મચર્ય છે એમને એમ ચોર્યાસી ચોવીસી સુધી મહાવીરનું નામ ચોર્યાસી ચોવીસી નથી રહેવાનું સ્થુલિભદ્રનું નામ ચોર્યાસી ચોવીસી રહેશે ડ્યુ ટુ બ્રહ્મચર્ય સિંહ ગુફાવાસી પીગળી ગયા કોસા મને તારો સંગ જોઈએ છે એમને એમ ના મળે જાઓ નેપાળ રત્નકંબળ લઈને આવો મારી પાસે પછી હું તમારી અરજી ઉપર વિચાર કરીશ એક પતન કેટલા પતનને લાવે ચાલુ ચોમાસામાં ભર વરસાદની અંદર સિંહ ગુફાવાસી નેપાળના રાજાને પ્રતિબોધ કરવા માટે ઉઠાડવા માટે ગયો એમ કહેવાય કે નેપાળના રાજાને વહેલી સવારે જે ઉઠાડે એને તે એક લાખ સોનામોર આપે રત્ન કંબળ આપે એ રત્ન કંબળ લઈ અને નીકળ્યા પાછા ભર વરસાદની અંદર જંગલમાં લૂંટારુઓ મળ્યા છે અને લૂંટવા જાય ત્યારે ભાઈ બાપા બસ બસ તમે બીજું જે જોઈએ મારા કપડાં લઈ લો પણ આ નહીં લેતા કારણ કે આ તો મારે મારી કોષાને આપવાનું જેમ તેમ કરીને કોષાની પાસે આવીને કે લે કોસા રત્નકંબળ જોઈતી હતી ને અને કોસાએ હાથમાં લઈ પગ લૂછી શરીર લૂછી ટુકડા કરી સીધા ગટરમાં છવા દીધા અરે અરે કોસા શું કરે છે કઈ રીતના હું લઈને આવ્યો છું મારું જાન જોખમમાં મૂકીને આવ્યો છું અને તે એને ગટરમાં નાખી દીધી એટ એ ટાઈમ કોસા એને બોલતા અટકાવીને કીધું મહારાજ એક રત્ન કંબળ ગટરમાં ગઈ એમાં આટલું દુઃખ થાય

સિંહ ગુફાવાસી ની આંખ ખુલી ગઈશ કોશાને હાથ જોડે આલોચના કરીશ અને મારા ચારિત્ર રૂપી રત્ન કંબળને હું શુદ્ધ કરી દઈશ આ એ કોષા છે કે જ્યારે એની પાસે રાજાએ મોકલેલો એક સારથી આવ્યો છે રથિક રથ બનાવનાર અને એ પોતે ભવનમાં બેઠો બેઠો સામે આંબાનું ઝાડ છે પોતે અહીંથી બાણ છોડે પહેલું બાણ સીધું કેરીને લાગે બીજું બાણ પેલા બાણ ને ત્રીજું બાણ બીજા બાણ ને એક આખી લાઈન બનાવી અને પછી આમ ખેંચ્યું તો કેરી પણ ભેગી હાથમાં આવી અને કેરી કોસાને આપે છે લે કોસા આના મારા જેવો કોઈ બાણાવળી જોયો છે અને એ વખતે કોસા કે છે ઢગલો કર્યો છે એના ઉપર સોય મૂકીશ એના પર કમળના ફૂલની પાંદડીઓ મૂકીશ અને પછી મૂકીશા એના ઉપર નૃત્ય કરવાનું શરૂ કર્યું છે જરા સ્ટેપ ચૂકે જરા તમારી દીકરીને ડાન્સર બનાવી છે ને તમારે શ્યામક દાવર પાસે જઈશ વારે વાહ તમે જરા કોષા કેવી ડાન્સર હતી એ સમજો કેટલા જીણા હોય એનો ઢગલો એના એના પર પર કમળના ફૂલની પાંદડી અને પોતાના શરીરની અંદર પ્રાણને વાયુને રૂંધી હળવું ફૂલ શરીર કરી અને કોષાએ નૃત્ય શરૂ કર્યું એક બાજુ ગીત વાગે બીજી બાજુ અડધા કલાક સુધી કોષા નૃત્ય કરે અડધા કલાકમાં એક પણ સ્ટેપ એવો ન પડ્યો કે જેમાં ઓલી સોય એના પગમાં ખૂંચે જો ખૂંચે તો લોહીની ધાર છૂટી જાય અડધા કલાક સુધી નૃત્ય કરી ધેટ મીન્સ હવામાં નૃત્ય કરી અને પછી નીચે ઉતરી છે ત્યારે કોષા બોલે છે ન દુઃક્કરમ અંબયલુંબી તોડણમ ન દુક્કરમ સરિસાવ નાચીયા હાઈ તમ દુક્કરમ તમ ચ મહાણુ ભાવમ જમશો મૂણી પણમી ભૂચો આ અંબાની લૂમ તોડવી એ દુષ્કર નથી સરસવના ઢગલા ઉપર સોયની ઉપર નૃત્ય કરવું એ દુષ્કર નથી સ્ત્રીની વચ્ચે રહી એનાથી બિલકુલ લેપાયા વગર ચાર મહિના પછી બહાર નીકળવું એ સૌથી વધુ દુષ્કર્ષ કવિઓ લખે છે કેટલાક લોકો પર્વતની ગુફામાં ચાલ્યા જાય છે કેટલાક જંગલોની અંદર ચાલ્યા જાય છે અને છતાં પોતાના બ્રહ્મચર્યનું પાલન નથી કરી શકતા એની સામે એ સ્થૂલિભદ્રજીને નમસ્કાર કે પોતે પરિચિત વેશ્યા હોય સડરસના ભોજન હોય અને જવાન સ્ત્રીની વચ્ચે રહીને પોતાના વ્રતને એમણે ડાઘ નથી લગાડવા દીધો એ સ્થૂલિભદ્રજીને ધન્ય અગ્નિમાં પ્રવેશ કર્યા પછી બળ્યા વગર હજી નીકળી શકાય તલવારની ધાર પર ચાલ્યા પછી એક પણ કાપો ન પડે પોસિબલ કોલસાની ખાણમાં ગયા પછી કાળો ડાઘ લગાડ્યા વગર બહાર નીકળવું હજી શક્ય છે પરંતુ સ્ત્રીના મહેલમાં પ્રવેશ કર્યા પછી વિકારનો એક રૂવાડામાં પણ વિચાર ન આવે મુશ્કેલ છે એવો તો જો આ જગતમાં કોઈ થયો હોય તો કોણ છે સ્થુલી ભાદ્રાજ કવિયો કહે છે અરે નંદી શેણ મુનિ રથનેમી મુનિ અને આદ્ર કુમાર સમજીને તમે સ્થુલી ભાદ્રાજી ચલાયમાન કરવા આવ્યા હતા તમને ખબર નથી ભગવાન નેમિનાથ જંબુ સ્વામી અને સુદર્શન શેઠ પછી એક ચોથો ભડલો ભડવીર પાક્યો છે આ ધરતી પર જેનું નામ શું છે સ્થુલી ભદ્ર અપેક્ષાએ નેમિનાત કરતા પણ સ્થુલી ભદ્રજી ચડિયાતા છે નેમના તો ગિરનાર પર જઈ અને રાજુલથી દૂર રહ્યાતા સ્થુલી ભદ્ર તો સાવી છાતીએ કોસાના મહેલમાં ગયા પછી કોસા થી અલિપ્ત રહ્યા છે એ સ્થુલી ભદ્રજી લાખ લાખ વંદન 12 વર્ષ દુષ્કાળ પડ્યા છે ભદ્ર સ્વામીજી રોજની સાત વાંચના આપે છે બીજા બધા થાકી ગયા સ્થુલિભદ્ર નથી થાક્યા દસ પૂર્વ સુધી ભણી ગયા પણ સ્થુલિભદ્રજીની કેટલી બહેનો છે સાત બેન આવડે છે રેણા સાતે બેનો સ્થુલિભદ્રજી ને વંદન કરવા માટે આવીશ ગુરુને પૂછે છે કે અમારા ભાઈ મારા ક્યાં છે જો લોમ રૂમની અંદર ભણતા અને બારી માંથી જોયું તો મારા ભાઈ મારી બહેનો આવી રહીશ હું ભણ્યો છું જરા એમને ખબર તો પડવી જોઈએ અને જેવી એન્ટ્રી મારી ત્યાં સ્તુલિભદ્રજીની જગ્યા એના આસન પર એક સિંહ બેઠો બહેનો ડરીને બાર ગુરુદેવ ત્યાં મારો ભાઈ નથી સિંહ બેઠો છે મને લાગે છે કે અમારા ભાઈને ઓલા સિંહ ફાડી નાખો લાગે છે ગુરુએ બેઠા બેઠા ઉપયોગ મૂક્યો હમ જાઉં હવે મળશે ગયા સ્થુલિભદ્રજી હતા વંદના કરી બહાર ગયા સાંજ પડી પાઠ વાંચના લેવા માટે સ્થુલિભદ્રજી આવ્યા ભદ્રભાવ સ્વામીજી એ કીધું ગેટ આઉટ અયોગ્ય છે તું હવે પણ ગુરુદેવ તું જ વિચાર કર તારી શું ભૂલ યાદ આપશો ભદ્રભાઉ સ્વામી કે છે સ્થુલી ભદ્ર કંદર્પને જીતવો સહેલો છે દર્પને જીતવો બહુ મુશ્કેલ છે કામ એનાથી તું અલિપ્ત રહી શક્યો પણ માન એનાથી તું અલિપ્ત ન રહી શક્યો તારી સાત બહેનને તારી વિદ્યા બતાવવા માટે કે સિંહનું રૂપ કર્યું સ્થוליभद्र આમાં તારો કોઈ વાંક નથી આ પડતા કાળનો વાંક છે હવે લોકો ભણશે ઓછું અને અભિમાન જાળશે એમ કહે છે ને ઇન્કમ ઓછી અને ખર્ચા કમિંગ ઓછું છે અને ગોઈંગ વધારે છે ટુ ઇઝ જ્ઞાન ઓછું હશે અહંકાર એના કરતા સવાયો હશે હવે તને ચાર પૂર્વનો પાઠ નહીં ભણાવવું ભદ્રજીની આંખમાંથી લિટરલી આંસુ ગયા બીજી વાર હવે આ ભૂલ કરું પ્લીઝ મને ભણાવો ભેગો કરીને કે મારા ગુરુને સમજાવો કે મને ચાર પૂર્વ આપે અંતે સંઘની વિનંતીથી સૂત્રથી ચાર પૂર્વ આપ્યા અર્થથી ન આપ્યા તે ન જ આપ્યા એ રીતના આ અવસરપીણીના છેલ્લા શ્રુત કેવલી કોણ થયા સુલભદ્રજી થયા એ સુર પાટે આવ્યા આર્ય મહાગીરી આર્ય સુહસ્તી મહાગીરી કારણ કે એમના જીવનને પ્રતિબોધ કરનારા કોઈ હોય આર્ય સુરભદ્રજીની જે બેન હતી ને એમણે પ્રતિબોધ કર્યા એ બંને ભાઈ આર્ય મહાગીરી આર્ય સુહસ્તી સુરી સુહસ્તી સુરી કોણ

પણ નવમી પાટે એનું નામ ચેન્જ થયું નિર્ગ્રંથ ગચ્છની જગ્યાએ કયો ગચ્છ બન્યો કોટી ગચ્છ એક કોટી એટલે કરોડ એ કરોડ વખત એમને સૂર્યમંત્રનો જાપ કર્યો માટે આનું નામ પડ્યું કોટી ગચ્છ પડ્યું અને આજે પણ સાધુ દીક્ષા લીએ ત્યારે બોલાય છે કોટી ગણ એ એની યાદમાં બોલાય છે દસમી પાટે ઇન્દ્રદિન્ન સૂર્ય આવ્યા અને એમને આપણે જે અત્યારે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી ચાલતી હતી એને ચોથમાં લઈ જનાર હોય તો કોણ છે આ ઇન્દ્રદિન સૂર્યના સમયમાં થયેલા કાલિક સુરીશ્વરજી મહારાજ એમણે એક રાજાની સમાધિ ખાતર પાચમની ચોથ કરાવી સકળ જૈન સંઘોએ સ્વીકારી જે આજ સુધી અવિચ્છિન્નપણે ચાલે છે વર્તમાન કાળમાં આપણે સંવત્સરી ક્યારે કરીએ છીએ આજે ત્રીજ છે આવતીકાલે શું છે ચોથ છે અને અગિયારમી પાટે

ફરાવી દેવાનો આ મૃતદેહ સાધુને ભળ શ્રાવકોને ફરાવી દેવાતું અને શ્રાવકો એનું બહાર જઈને શું કરતા અગ્નિ સંસ્કાર દહન અને દફન આ બે માં ફરક છે હિન્દુઓ દહન કરે છે વિધર્મીઓ દફન કરે છે દફન ક્યારેક પાછું બહાર આવવાની શક્યતા છે દહન કર્યા પછી એનો અવશેષ પણ શોધ્યો ના જડે આપણે કોઈ મૃતદેહ જે પણ પાપ હોય જીવનમાંથી એવી રીતે બહાર કાઢો કે પછી ફરી પાછું ખોદવામાં આવે તો પણ એ દોષ બહાર ના આવવો જોઈએ બારની પાટે આર્યસિંહગીરી થયા છે આર્યસિંહગીરી એમના સમયની અંદર રોહગુપ્ત નામનો છઠ્ઠો નિનવું થયો અને બરાબર એ જ સમયમાં ક્રિશ્ચિયન ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત થયા છે અને ઈસુ ખ્રિસ્ત ફરતા ફરતા ભારતની અંદર આવ્યા છે અને ભારતમાં આવ્યા પછી એમણે પણ જૈન ધર્મનું નોલેજ લીધું છે અને ઇતિહાસ એમ કે છે કે ઈસુ ખ્રિસ્ત જૈન ધર્મથી અત્યંત પ્રભાવિત થયા છે કેથોલિક અને બીજું કયું છે પ્રોટેસ્ટન્ટ તમે જરા કેનો કમ્પેરેટિવ સ્ટડી કરશો તો જૈનોમાં જે રીતના બે ફિરકા હતા એવાય બે ફિરકા છે એમનું યાત્રાનું સ્થાન પેલેસ્ટાઇન અને આપણું યાત્રાનું સ્થાન પાલિતાણા આવી અગિયાર વાતો છે અત્યારે સમય નથી માટે આગળ જઉં છું તેરમી પાટે કોણ આવ્યા वज્રસ્વા સિંહગીરી ના શિષ્ય થયા ધનગીરી બીટો સંયમભવ સુધીની જેમ એ પણ ગર્ભવતી પત્નીને છોડીને દીક્ષા દીધી દીકરાનો જન્મ થયો અને જન્મેલા દીકરાને જોઈ જોઈને બધા કહે છે કે અત્યારે એનો બાપ હોત તો કેવું સારું એનો બર્થ તો મનાવત તમે તો પાંચ પાંચ દોદ વીવી ના થાય છે ને પછી બેન્કવેટ હોલમાં જઈને બર્થ ડે મનાવો તો હજી સમજ્યા મેને સુના હે અઠાઈ અગિયાર ઉપવાસ સોળ ઉપવાસ માંસખમણના પારણા સવારે સંઘમાં અને દસ થી એકમાં ક્યાં મળશે ભાગશાળી તપસ્વી શા માટે આ સંઘ જ્યારે પારણાના લાભ કોઈ ભાગ્યશાળીને આપ્યા પછી તમે અલગથી તમારા પારણા ગોઠવો તમારા ખુદ ને પારણા માટે લાખો રૂપિયા તમારી પાસે છે અને શ્રી સંઘ કોઈ ભદ્ર તપ કોઈ સીધી તપ કોઈ માસ્ક મળીના પારણા કરાવતું હોય ત્યારે આમ તો કરીએ શું કામ છે આવા બધા ખર્ચા કરવાની શું કામ છે આવા ખોટા દેખાડા કરવાની વારે વાહ અમારો જૈન સંઘ ભેગો મળીને પૂણા ચારસો ભદ્રતપના તપસ્વીનો વરઘોડો કાઢે પૂજણું સાંજીને મહેંદી કરાવે એના અફલાતુન પારણા કરાવે ત્યારે તમને દેખાડો લાગે અને તમારા ખુદનો દીકરો પિન્ટુ પપ્પુ કે પિંકી છ ને આઠ ને દસ વર્ષની એ જ્યારે કરે અને અમારા જેવા કહે મારા સાહેબ નાના હોય તો હોંશ હોય કે ના હોય એની મમ્મી પપ્પાને હોંશ તો હોય આપણે પૂરી તો કરવી જોઈએ ને પછી કોને ખબર ક્યારે કરશે આ હા હા લગ્નમાં ખર્ચા કરો તો તોય તમારી પાસે બાનાશ તપસ્યામાં ખર્ચા કરો તોય તમારી પાસે બાનાશ તમને તો પહોંચાય એમ નથી એક અપેક્ષા એ કહું તો તમને પહોંચાય એમ નથી તમે ખર્ચા કરો તોય પ્રોબ્લેમ ના કરો તોય પ્રોબ્લેમ ને મને જણ કીધું મારા સાહેબ તમારું વ્યાખ્યાન સાંભળીને આપણે નક્કી કર્યું આ વખતે એસી ની થાળી રાખવી છે આપણા લગનની અંદર સેવ ગુંદી મગ અને મારા બેટા એવી થાળી રાખી તો મને બહાર આવીને કે મારા સાહેબ ભારે પણ મેં કીધું શું આખું ગામ કે કંજૂસની કાકડી છે આટલો પૈસો છે તો એને ખર્ચવાનું મન ન થાય લગન કઈ બીજી વખત થવાના એક જ વખત થવાના હવે હવે ચારસો ની થાળી રાખીએ તોય બોલે અને ચાલી ની થાળી રાખે તો અમને નથી છોડતી અમે પણ છે ને વ્યાખ્યાન કરીએ અને જો હું આ ગ્રંથમાં જોયા વગર ધના ધન સાટા સાટ જવા દઉં તો બહાર નીકળીને કેસે છે કાઈ જોતા જ નથી શાસ્ત્રમાં ઘરનું જ જવા દે છે ઘરનું જ જવા દે અને આવું સાંભળ્યા પછી બીજી વખત મેં કીધું હાલો હવે જોઈ જોઈ ને બોલવાનું છે તેણમ કાર્યમ સમયમ સમયે ભગવાન આવડતું જે દુનિયા હે તોરજી હે તમે આમથી ટપલો ખાવતો આમથી થી આમથી બચવા જાવ તો આમ ને આમથી બચવા બચવાનું નહીં છોડે તબલા છે જેમ બે બે થાપટ થાપટ ખાવાની ખાવાની આપણે તૈયારી રાખવી સહન જન્મ થયો આખું ગામ બોલેશ અત્યારે એનો બાપ ખોદતો અને આ બાળકે સાંભળ્યું છે સાંભળતા એને જાતિશમ જ્ઞાન મારો બાપ તો દીક્ષા લઈને બેઠો છે ઓકે અને આ છોકરાને દીક્ષાની ઈચ્છા થઈ ગઈ. બચપણથી ઈચ્છા થઈ ગઈ. અને છોકરાએ સંસારથી છૂટવા માટે એક જ શસ્ત્ર અપનાવ્યું. બીજું તો અત્યારે કાઈ હોય નહીં. એક જ શસ્ત્ર જે બેનોનું હતું એ બાબલાનું આવી ગયું. હવે ઈ રડે ને ઓલીય રડે ભેગી. માને દીકરા આખો દાળો રો 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 ઘળઘરયા કરે. અને એમાં એક દિવસ બાપ ધનગીરી ગામમાં પધાર્યા.

અને પહોંચ્યા ઓલી તો સુનંદા તો રાહ જોઈને બેઠી હતી ક્યારે આવે ને ક્યારે વળગાડી દો એમને જવાબદારી મારી એકલીની થોડી છે એમની છે ફિફ્ટી ફિફ્ટી છે એ હતા તો આવ્યો છે ને શું મારે એકલા એ સહન કરવાનું હવે એ નહીં ખબર પડે કે કેટલી વીસી એ શો થાય બધું અમારે સહન કરવાનું જેવા આવ્યા પધારો ઓલો રડતો તો એને ઘોડિયામાંથી ઊંચો કહીશ લે તારો બાપ આવી ગયો આજે ગુસ્સામાં જ સુનંદા તારો બાપ આવી ગયો છે તને તો મોકલી દઉં છું હેરાન કરી નાખી તે તો મને અને સુનંદા કહે છે લ્યો મૂકીને જતા રહ્યા હતા લ્યો હવે સંભાળો એને ધનગીરી સમજી ગયા ગુરુ શું કહેવા માંગતા ગુરુના વચન ઉપર હંમેશા વિશ્વાસ રાખો યાદ રાખજો શરીર સ્વાસ્થથી ચાલે છે પણ સંબંધો વિશ્વાસ તમારો સંસાર જો તૂટ્યો હોય તો વિશ્વાસના અભાવે તૂટ્યો શ્વાસ ખૂટશે ત્યારે શરીરમાંથી પ્રાણ પણ વિશ્વાસ જો તો જીવતે જીવતા મરી ઘણાના સંસાર અત્યારે એવા ચાલે છે ધમણ ચાલે ને એવી રીતના શરીરમાં શ્વાસ ચાલે છે અંદરના વિશ્વાસ ખતમ થઈ ગયા છે સુનંદાએ જેવો બરાબ્યો ધનગીરીની જોડીમાં પડ્યો છે અમારી જોડી પણ બહુ મજબૂત હોય અમારી ચિંતા નહીં કરવાની તમારે ક્યારેક તમારે નહીં કરવાની પાછા કયું કપડું છે છે કે અરવિંદ મિલનું છે ચિંતા છોડી દે અમારી પાસે એના બધા રસ્તા છે અમારી પાસે કામડીએ છે અમે કામડી ની અંદર એને લઈ લઈએ જેવો બાબલો અંદર પડ્યો શાંત બિલકુલ સંતે પસંતે ઉ સંતે માને થયું એ ગજબ હો ગયા પણ માં હતી માએ કીધું આ તો જરા વાતાવરણ બદલાયું ઘોડિયાની જગ્યાએ જોડિયું આવી ગયું છે એટલે મારો બેટો અડધો કલાક કરશે પછી જેવો પોતશે ને ખબર પડશે એનો બાપ કઈ રીતના સંભાળી શકે મકાનમાં આવ્યા મકાનમાં આવતા આવતા તો ધનગીરીનો હાથ ઝૂકી ગયો અડધા વાંકા વળી ગયા તમે ગોચરીના ચાર પાત્રા ફૂલ ભરી નાખો તો અમારા મહારાજ આમ રાખી શકે પણ આ વજ્ર જેવો છે ને નામ પાડવાનું બાકી હતું અને ગુરુએ જોયું ઊભા થઈ ગયા ગુરુએ હાથમાં લીધો બહાર કાઢ્યો પોતાના હાથમાં લીધો અને અને ઓ વજ્ર જેવો છે એનું નામ છ મહિનાનો દીકરો સાધુ ભગવંત કેવી રીતે ઉછેરી શકે એટલે માલ પાર્સલ ક્યાં સપ્લાય થયો સાધ્વીજી ને પ્યા સાધ્વી ઘોડિયું મંગાવ્યું એક બીજા શ્રાવિક આવ્યા ઘોઘરો લઈ આવ્યા એક ત્રીજા સાવિકા આવ્યા રેશમની ડોર લઈ આવ્યા એમ કરતા કરતા બાબલાનું પાયણું બરાબર તૈયાર થઈ ગયું છે ચોથી શ્રાવિકા રોજ હિચોળે છે આ બાજુ અગિયાર અંગના સાધ્વીજીઓ પાઠ કરે લબ્ધી ધારી વજ્ર સ્વામી ઘોડિયામાં સૂતા સૂતા અગિયારે અગિયાર અંગ આચારાંગથી લઈને વિપાક સૂત્ર કંઠસ્થ કરી રાખીશ યોગ્ય વય થતા ગુરુએ દીક્ષા આપી છે પણ દીક્ષા આપે પેલા સુનંદાને સમાચાર મળ્યા મારો બાબલો તો બિલકુલ શાંત થઈ ગયો છે કેમ કે લેતી વખતે સિંહ સિંહગીરી ધનગીરી એ શરત કીધીશ શરત કરીશ સુનંદા આપતા પહેલા વિચાર કરજે આપ્યા પછી એક પણ વિચાર નહીં કરાય ના ના જોઈ તો જ નથી મારે કંટાળી ગઈશ બોલીને ફરી નહીં જતી આ બાપા લઈ જાવ હવે ઉભા ન રહ્યો જલ્દી જાવ અહીંથી અને એ જ સુનંદાને સમાચાર મળ્યા કે તારો દીકરો તો ડાયો ડમરો થઈ ગયો છે અને સુનંદાનું માતૃત્વ પાછું ઉછળે છે રાજાને સમાચાર આપ્યા છે મારો દીકરો મને પાછો અપાવો જૈન સંઘ સાથે ધનગિરીજી એક બાજુ છે બીજી બાજુ સુનંદા અને સુનંદાની કાન ભંભેરણી કરનારી મંથરાઓ એક બાજુ છે વચ્ચે વજ્રને બેસાડવામાં આવ્યો છે એન્ડ લેડીસ લેડીસ ફર્સ્ટ રાજાએ ધનગિરીને કીધું કે પહેલા એની માં અખતરો કરશે આકર્ષવા માટેના પ્રયત્નો કરશે ઓકે અમને કોઈ પ્રોબ્લેમ નથી અને સુનંદા ઊભી થઈ બેટા વજ્ર જો તારા માટે શું લઈ આવી છે ગેમ લઈ આવી છે ઓલો જોતોય નથી 2G નહીં 4G લઈ આવી છું બેટા જો હકીકતમાં આજે બાપા અને દાદાને એટલા એકે ફંક્શનની ખબર નથી અને દોઢ વર્ષનો ટપુડો બધા ફંક્શન જાણે હમણાં આમાં કોકનો વાગે ને તો એને સ્વિચ ઓફ કેમ કરવો એ નથી આવડતું એને દીકરાએ કીધું છે કે આવે તો ગ્રીન ને જાય તો રે સિવાય કઈ નહીં અને મારા જેવો ક્યારેક ગરમ થઈને કે સ્વિચ ઓફ કરો રે એટલે બાજુવાળાને આપે તો બાજુવાળા હરખો જ હોય બાજુ એ કે હું તારે આપવાનો હતો તું મને આપવા બેઠો દોઢ બે અઢી વર્ષના એક વખત આપો તો ખબર પડે મારા બેટા હવે ખોલીને અંદરનું રિપેરિંગ પણ કરી આપે વગર એન્જિનિયર એન્જિનિયર મેં તમને કીધું આ બધું અહીંયા હોય જ માં કે છે બેટા આ લે તેલ લે સુખડી લાવી મેં આ લાવી તે લાવી પીઝા લાવી છું મેગી નૂડલ્સ ઓનલી ટુ મિનિટ જુએ તે બીજું હારી ગઈ થાકી ગઈ સુનંદા હેન્ડ સાપ હાથ ઉચા કરે રાજા કે છે હવે કહું ધનગીરીને કહું બોલા એવું છે નહીં ને ધનગીરી ઊભા થયા છે ઉપદેશ પદની અંદર વજ્ર સ્વામી નું અદભુત દ્રષ્ટાન આચાર્ય મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજે આ છે એક બહુ મજાની વાત હું એમાંથી તમને કહેવાનો છું આજનું પ્રવચન કરવા માટે હું સવારથી બેઠો છું જયભાઈ તમે જોયા છે સવાર આ ત્રણ ચીજ લઈને બેઠો છું જેટલું કલેક્શન થાય એટલું મને એમ થાય કે આજે જેટલું અપાય તેટલું તમને આપી દઉં કારણ કે કાલે તમે મળશો પછી પરમ દાડે તમે મને મળવાના આવવાના છો આમાંથી કેટલા આવવાના છો ઓકે ઓકે ધનગીરી સુનંદાની સામે જોઈ લીધું છે સુનંદાના તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે ને ધનગીરી ઊભા થયા છે કુછ નહીં એક જ ચીજ લીધી છે તરપણી નહીં પાત્રા નહીં કુછ નહીં એક રજોહર સભા વચ્ચે આવ્યા છે વજ્રની સામે આવ્યા છે અને આ ઊભો કર્યો છે વજ્ર બાળ વજ્ર જુવે છે અને મનોમન વિચાર કરે છે બચ્ચાઓના બાપાઓને પણ આજે જે વિચાર વિચારના આવે બાળક સંઘને એવોડ કરીને જો હું માની પાસે જઈશ તો એ સંઘની આ સાધના કરી ગણા ત્રણ વર્ષના બાળકની બુદ્ધિ તો જુઓ ઘણી વખતે બાપાઓને નથી હોતી

તો આખા સંઘના ઘરે અડધો કિલો ભાર મોકલીને પણ તમારે સંઘને આગળ ગૌણ કરીને મારે મારી મા પાસે જવાય જ નહીં અને ભર સભામાં સ્વામી દોડ્યા હાથમાં લીધું અને આખી સભામાં રજોહરણ લઈ મન મૂકીને નાચ્યા અને સકળ સંગે બોલ શ્રી જીન જય બોલા વજ્રસ્વામીની દીક્ષા થઈશ દેવતાઓ આવીને એમની પરીક્ષાઓ લીધીશ એની વચ્ચે પણ વજ્રસ્વામી મજબૂત રહ્યા એ દેવતાઓ એમને બે લબ્ધિ આપી વૈક્રિય લબ્ધિ આપી આકાશગામીની વિદ્યા આપી એના પ્રભાવે એક વખત બૌદ્ધ રાજાએ પર્યુષણના દિવસમાં દેરાસરની અંદર પુષ્પ પૂજા કરવાની મનાઈ કરી એટલે સંઘે ભેગા મળીને વજ્રસ્વામીને કીધું આ દિવસોમાં ભગવાનની પુષ્પ પૂજા કરવા ના મળે તો કેમ ચાલે જીનાલો આખા પુષ્પોથી શણગારવાના હોય આજકાલ પણ કેટલાક મોર્ડન જૈનોએ આવું શરૂ કર્યું છે ફૂલમાં જીવ હોય ફૂલોની બહુ વિરાધના ના કરાય યસ યુ આર રાઈટ ફૂલમાં જીવ હોય હું પણ કહું છું ફૂલની વિરાધના ના કરાય હું પણ માનું છું પણ એને એટલું જ કહું છું ભગવાન પર ફૂલ ચડાવતી વખતે જો તને વિરાધના દેખાતી હોય તારા પેટની અંદર લીલોતરી પ્રદુષણની અંદર ઠોકતા તને નથી દેખાતી લગ્નની વખતે આખા ગામને તું લોન પર નચાવે છે ત્યારે તને ઘાસના જીવોમાં વિરાધના નથી દેખાતી તમારા ટોટલી ફૂલોથી તમે શણગારશો ત્યારે તમને વિરાધના નથી દેખાતી અને ભગવાનની આંગી કરવી હોય મહાપૂજા કરવી હોય ત્યારે જો વિરાધના દેખાતી હોય તો એને પુષ્પની વિરાધના નથી દેખાતી એને ભગવાનના શાસનની પ્રભાવના એનાથી સહન નથી થતી આ દિવસોમાં વિશેષે કરીને પ્રભુની પુષ્પ પૂજા કરવી જોઈએ લીલા પાંદડાઓ લગાડવાના નથી લાલ ગુલાબ લગાડી પ્રભુની આંગીઓ કરવાની છે મહાપૂજાઓ કરવાની છે અગિયાર કર્તવ્યમાં એક કર્તવ્ય મહાપૂજા હતું કે નહોતું એનો મિનિંગ શું છે પુષ્પ પૂજાઓ કરવાની છે વજ્ર સ્વામીજી વિમાનમાં બેસાડી આખા સંઘને બીજી નગરીમાં લઈ ગયા અને ત્યાં ગયા પછી ત્યાં પુષ્પ મળતા હતા પોતાના પિતાનો એક માળી હતો મિત્ર હતો એને કીધું મને પુષ્પ જોઈએ છે એક મહાપુરુષ જે જિંદગીમાં ક્યારે પુષ્પને અડવાના નથી એને જૈન સંઘને પુષ્પ પૂજા કરવા માટે ભરચક પ્રયત્નો કર્યા છે આ જૈન સંઘને કહું છું આવી કોઈક દલીલો આવવાનું જ ઓએમજી ગયા પછી પીકે આવ્યું તું એ પીકે આવ્યા પછી ઘણા આવા કે પીનારાઓ આવવાના જ અને તમને ફરમાવવાના જ તમારા ન્યુ જનરેશનને એ લોકો પુષ્પ પૂજા નહીં ટોટલી ભગવાનની પ્રતિમાથી દૂર કરી દેવાના છે આ તો પથ્થર છે પથ્થર આની પૂજા થોડી કરવાની હોય પૂજા તો ડાયરેક્ટ મહાવીરની કરવાની હોય એમ કરી જીના લઈ જીન પ્રતિમાઓ થી દૂર કરવાના દિવસો આવી ગયા છે મને ગયા વર્ષે પરેશ રાવળ મળ્યા હતા મેં એમને કીધું તમે એમને ઓએમજી પીકે વગેરે બનાવી તો દો છો પણ અમારા જેવાને પણ ક્યારેક સાંભળો તો ખરા મને કે મારા સાહેબ તમે ગાંધીનગર આવશો મેં તો ગાંધીનગર આવીશ કયા દિવસે મને કે પચ્ચીસ મે પછી ફાવે એમ છે હું પહોંચ્યો એ ન આવ્યા ન આવ્યા તે આજ સુધી નથી આવ્યા હું ડેરિંગ ડેરીમની સાથે એમને સમજાવવા તૈયાર હતો આર્ગ્યુમેન્ટ કરીને એમની દલીલોને તોડવા માટે હું તૈયાર હતો એ ન મળ્યા તે ન જ મળ્યા મારે જૈનોને કેવું છે આવી કોઈ વોટ્સએપ આવે આવા કોઈ પિક્ચર આવે ત્યારે જૈનોએ ડબલ જોરથી આ પરમાત્માની પૂજા ચાલુ કરવાની એક કળશથી અભિષેક કરતા હો એકસોને આઠ કળશથી અભિષેક કરો મારા પરમાત્માના પ્રતિમાજી ઉપર એક પાણીનું ટીપું પડે છે ને તો શાસ્ત્ર કે છે એ જીવો એ જીવો ભવ્યત બની જાય છે અભવીનો આત્મા અભવીનો આત્મા ભગવાનની પ્રતિમા ઉપર અભિષેક રૂપે પણ ન આવી શકે ભગવાનના મંદિરમાં ધૂપ અને દીપ તરીકે પણ એ જ જીવ આવે જે ભવ્ય હોય અભવીનો આત્મા ક્યારે ધૂપ અને દીપ રૂપે પ્રભુની સમક્ષ ઊભો નથી રહી શકતો આ તાકાત પરમાત્માની પૂજાઓના છે પૂજાઓ તમારા જૈન શાસનની અંદર જૈનોની અંદર ઘરે ઘરે જોર થવી જોઈએ વજ્રસ્વામીજી આપણા માટે દ્રષ્ટાંત છે આજ વજ્ર સ્વામી અણસણ કરવા તૈયાર થયા દુષ્કાળ આવી છે પોતાને કફ થયો તો માટે પોતાના કાનમાં સૂંઠનો ગાંગડો રાખ્યો તો સાંજે લઈ લઈશ પ્રતિક્રમણમાં ઠાવવા ગયા મસ્તક ઝૂક્યું ત્યાં ગાંગડો પડ્યો પૂર્વધર હર્ષિશ છતાં ભૂલી ગયા નક્કી હવે આ દુષ્કાળમાં આવી બધી ગરબડો થવાની એમણે પોતાના શિષ્ય હતા વજ્રસેન સુરી એ પણ અણસણ કરવા તૈયાર થાય એમણે ના પાડી તારે નથી કરવા હું તને કહું છું જે દિવસે તને સવા લાખ મૂલ્યની ભિક્ષા મળે ગોચડીમાં એના બીજા દિવસે સુકાળ સમજ છે વજ્રસ્વામી ગિરી ઉપર જઈને અડસણ કર્યું છે અને એમની આવ્યા છે વજન સુરેશ્વર ગુરુદેવ કઈ દુષ્કાળ આવવાનો બાર વર્ષ નો દુષ્કાળ એક દિવસ પોતે ગોચરી ઓરવા ગયા છે સોપારક નગરમાં મુંબઈ ની પાસે નાલા સોપારા છે એ સોપારક નાના સોપારા ની અંદર એક ગ્રહસ્થના ઘરે ગોચરી ઓરવા ગયા છે શ્રીમંત શેઠ શેઠાણી ચાર દીકરા ચાર વહુ છે ખાવા માટે ધાન નથી પીવા માટે પાન નથી નક્કી કર્યું બજારમાં સવા લાખ સોનામો રાખીને થોડાક ભાત લઈ આવ્યા છે એની હાંડી ઉપર મૂકી અને ચૂલે મૂકી છે એમાં ઝેર નાખી નૌકાર ગણીને આજે આયુષ્ય પૂર્ણ કરવું છે ગુરુ ભગવંતે પગ મૂક્યો મહારાજ હજી ઝેર નથી નાખ્યું હમણાં જ નાખવાની તૈયારી છે કેમ ઝેર શું કરીએ આ દુષ્કાળમાં જીવી શકાય એમ સવા લાખ સોનામો રાપીને અને ગુરુનું વચન યાદ ગયા છે આખો પરિવાર હવે શું કરે શું કરે ભાઈઓ તમને મુશ્કેલી આવ્યું હોય ને તમે આપઘાત કરવા તૈયાર થયા અને હું આવી જાઉં ભાઈ આવતીકાલે મને દેખાય છે કે તારા બધા જ રૂપિયા પેમેન્ટ વગેરે પાછું આવી જવાનું છે શું કરો પાછો શેર બજારમાં લાગી જવું તમારા જેવા નતા આખા પરિવાર ચારિત્ર ના જીવનનો સ્વીકાર મરીને પરલોક માં દુર્ગતિ જવું એના કરતા દીક્ષા લેવી શું ખોટી એ ચાર દીકરા હતા નાગેન્દ્ર ચંદ્ર નિવૃત્તિ અને વિદ્યાધર એ ચાર ના નામથી ચાર કુળ બન્યા એમાં એક ગચ્છ એટલે ચાંદ્ર ગચ્છ કોટી ગણ વજ્ર સ્વામીની યાદમાં વૈરી શાખા અને ચાંદ્ર ગચ્છ તો પેલો નિર્ગ્રંથ ગચ્છ હતો બીજો કોટી ગચ્છ હતો અને ત્રીજો ગચ્છનું શું નામ પડ્યું ચાંદ્ર ગચ્છ એવા એ ચાંદ્ર આજે પણ નામ સાધુ ભગવાનનો પાડતી વખતે ઉલ્લેખ કરવામાં આવે છે એમને ત્રીસ વર્ષનું ચારિત્ર પાડી દેવલોકમાં ગયા એમની સમંત સમંતભદ્ર સૂર્ય આવ્યા તેઓ વનની અંદર વધારે રહેતા માટે આ ગચ્છનું નામ ચોથું શું નામ પડ્યું વનવાસી ગચ્છ પડ્યું એમની પાટે વૃદ્ધ દેવ સુરીશ્વરજી આવ્યા તેઓ રાજસ્થાન કોરટામાં રહેતા કોટા નહીં કોરટા શિવગંજની પાસે કોરટા છે અને કોરટામાં એક ભગવાન પ્રતિમા પ્રતિષ્ઠા મહારાજે કરીશ વર્ષો પહેલા મેં રાજસ્થાનમાં ગચ્છાધિપતિ સાથે ગયા હતા ભગવાન જોયા પછી પાગલ થઈ ગયા ગામમાં એક પણ જૈનનું ઘર નહીં પ્રતિમા જે અમને થયું કે કોઈ તીર્થમાં ચાલી જાય અદ્ભુત તીર્થ બની જાય અમે ટ્રસ્ટીઓને વાત કરી ત્યારે ટ્રસ્ટીઓએ શું કીધું ખબર છે વર્ષો પહેલાં કસ્તુરભાઈ લાલભાઈ આવ્યા હતા અને કસ્તુરભાઈ એટલે ઇતિહાસના ખા હતા એમણે આ પ્રતિમાજીના દર્શન કર્યા પછી કીધું મારી જિંદગીમાં આખું ભારત ભ્રમણ કર્યું આના જેવી પ્રતિમાના મેં ક્યારેય દર્શન નથી કર્યા એમણે પણ વિનંતી કરી પણ સંજ્ઞ ન આપી કોઈ જબરજસ્તી ન કરી બેઠેલાઓને કહું છું જીવનમાં એક વાર અને ભગવાન કરજો એ પણ કહું તમામ પ્રતિમાઓ આ હું તમને પાછું કહીશ નામ હવે ઉપર આવશે જરા ઓલા ભગવાનનું નામ ઓલું એડ્રેસ આપું ને મારા સાહેબ આપીશ બધું આપીશ આ પ્રતિમાની વિશેષતા એ છે બીજી બધી જ આવી ટટ્ટાર પદ્માસનમાં હોય છે આ એ પદ્માસનમાં છે પણ આ ડોક હોય ને ત્યાંથી થોડી ઝૂકેલી પ્રતિમા છે થોડી દીવો લઈને શોધવા જાવ આવી પ્રતિમા નહીં મળે જાણે ભક્ત ને પોતાની નજદીક લાવવા માટે ભગવાન થોડા આપણે કહે છે ને તમે એક વેત આગળ વધો ભગવાન એક હાથ આગળ વધવા તૈયાર છે આ પ્રતિમાજી જાણે સંદેશ આપે છે કે ભગવાન ભક્તની ની પોતાની ડોક લઈને જોઈ છે કે બેટા આવી ગયો આ હજી નજીક આવી અદભુત પ્રતિમા છે એકાવન ઇંચ થી કદાચ મોટી આ પ્રતિમા છે અફલાતુન આલાગ્રાન બેન મૂન કોઈ વિશેષણ નથી મારી પાસે આવા પ્રતિમાજી એની પ્રતિષ્ઠા આ સિવાય પાડાનું બલિદાન આપતું એમને અટકાવ્યું એવા એ મહાપુરુષનું નામ વૃદ્ધ સુરી અઢારમી પાટે સુરી થયા ઓગણીસમી પાટે આચાર્ય સુરીશ્વરજી થયા પ્રભાવક હતા એમને જ્યારે આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે એમના બે ખભે લક્ષ્મી અને સરસ્વતી નૃત્ય કરી રહી હતી સાક્ષાત તમારે તો કબાટમાં હોય ખિસ્સા હોય ખભા પર છે ક્યાં લક્ષ્મીજી હતી મોદીના સૂટ ઉપર હતી દસ કરોડની લક્ષ્મી હતી ને નરેન્દ્ર મનહરદાસ મોદી કેટલામાં ગયો દસ લાખ દસ લાખની લક્ષ્મી એ તો જતી રહી આ મહાપુરુષની આચાર્ય પદવી વખતે બે બે પ્રતિમા ગુરુ વિચારમાં પડ્યા ઓહો બે બે દેવીઓ આ ક્યાંક ફંસાઈ ન જાય ગુરુની ચિંતા એમણે જોઈ આપી દ્યું અભિગ્રહ આપી દ્યો એમણે બે અભિગ્રહ લીધા ભક્તજનના ઘરની ક્યારેય ગોછરી નહીં વાપરો નંબર બે જીવન ભર માટે છ વિગયનો આ મહાપુરુષોએ આ શાસન આપણા સુધી એમને ખાઈ પીને તગડા થઈને નથી પહોંચાડ્યું પોતાના પગ પર કુહાડાના ઘા મારીને આ શાસન આપણા સુધી પહોંચાડ્યું માટે તો આજે છ છ ને સાત સાત ને ચાર ચાર વર્ષના બચ્ચાઓ ઉપવાસ અઠમ અઠ્ઠાઈ વગેરે કરે છે દુનિયાભરની અંદર જાઓ માઇનોરિટી લાખ હોય કે કરોડ હોય જોવા મળે અને એ જ રીતે જયા વિજયા અપરાજીતા અને પદ્માવતી સતત એમની સાનિધ્યમાં આ બધી દેવીઓના નામ બોલું એ એમના સાનિધ્યમાં રહેતી હતી આ મહાપુરુષ હતા આ મહાપુરુષ હતા એમના ચરણની અંદર પણ એવી તાકાત હતી એક વાર તેઓ નાડોલમાં હતા તક્ષશિલા નગરીની અંદર મહામારીનો રોગ ફેલાયો ક્યાં તક્ષશિલા ખબર છે ક્યાં આવી કાશી નાલંદા તક્ષશિલા એટલે ઉત્તર પ્રદેશમાં આવ્યો છે બિહાર બિહારમાં તક્ષશિલાની અંદર મહામારીનો રોગ પડ્યો કે ટપ શ્રાવક શ્રાવિકાઓ મૃત્યુ પામી રહ્યા છે ક્યાં જવું નજર પડી માંદેવ સુરી પાસે છે રાજસ્થાનના નાડોલમાં અને નાડોલની અંદર માંદેવસુરી મહારાજને વિનંતી કરી મહારાજ કંઈક કરો રસ્તો કાઢો મહાદેવ સુરીશ્વરજી મહારાજના ચરણના પાણીમાં એવી તાકાત હતી કે ચરણનું નું જળ પીએ કે છાંટીએ તો મારી દૂર થઈ જાય આ મહાપુરુષે બોલાય છે છેલ્લે લઘુ શાંતિ ભગવાન શાંતિનાથની સ્તવના લઘુ શાંતિનો પાઠ થયો અને એ આપવામાં આવ્યું એ બોલજો અને એનું જળ છાંટજો મારી ચાલી જશે લિટરલી મહામારીનો રોગ ચાલુ થઈ ગયો એ બેઠેલાઓને કહું છું ઘરમાં તાવના વાયરાઓ ચાલતા હોય ત્યારે મલેરિયા ડેન્ગ્યુ વગેરેની ટેબ્લેટો જે લેવી હોય તે તમે જાણો પણ સાથે હું પણ બે ત્રણ ટેબ્લેટ આપું છું લઘુ શાંતિ મોટી શાંતિ શાંતિ અજીત આ બધા ભગવાન શાંતિનાથના સ્તોત્ર છે જેના નામથી શાંતિ થાય એના સ્તોત્ર મંત્ર મંત્રો ભરેલા સ્તોત્ર બોલવાથી શાંતિ કેમ લઘુ શાંતિનો પાઠ ઘર ઘરમાં થવો છે આ થયો અમે વિહાર કરતા જયારે નાડોલ ગયા હતા ત્યારે નાડોલની અંદર અમે ભૂમિ ની સ્પર્શ ના કરી અમને ખબર પડી કે ભોયરામાં પ્રતિમા છે અમે સાધુઓ ભોયરામાં ઉતર્યા અને ભોયરાની અંદર ચાર પાંચ પ્રતિમાઓથી પ્રતિમાજી ભંડારી દેવામાં આવી હતી આ તમામ પ્રતિમાજીઓ અમે ખુદ સાધુ ઉચકીને બહાર લાવ્યા હતા આવા નાડોલમાં જેમ શાંતિની રચના થઈ એ જ વખત એકવાર વ્યંતરનો ઉપદ્રવ થયો ત્યારે આ મહાપુરુષે ચોથું સ્મરણ નવ સ્મરણનું ચોથું સ્મરણ ત્રીજય પહુત્ત એની રચના કરી જે આજે નવસ્વરણની અંદર બોલાય છે એનું વર્ણન હું ક્યારે કરીશ વીસમી પાટે માનતું શ્રીશ્વરજી મહારાજ પધાર્યા દિગંબર સંપ્રદાયમાં એમણે દીક્ષા લીધી પોતાની બેન એમની બેને એમને પ્રેરણા કરીને દિગંબરમાંથી એમને શ્વેતાંબરની અંદર લઈ આવ્યા અને શ્વેતાંબરમાં આવ્યા પછી એકવાર રાજા ભોજ કે જેની પાસે અને અનેક દર્શનના સાધુઓએ ચમત્કારો બતાડ્યા જૈનો પાસે કોઈ ચમત્કાર નથી આવી વાત વહેતી થઈ શ્રાવકોએ માનતુમ સુરીને વાત કરી સુરીએ કીધું જાવ કહી દો રાજા ભોજને કે ચમત્કાર જોવો હોય તો લઈ જાવ માનતુમ સુરીને માનતુમ સુરીને બોલાવવામાં આવ્યા રાજા ભોજે એક મહેલની અંદર એમને પૂરી દીધા દરવાજો બંધ કરી દીધો ચુંમા રિસ મારી દેવામાં આવ્યા બેડીઓ બાંધી દેવામાં આવી અને કહી દીધું આજે પૂરું છું અંદર ખાવા પીવા કાંઈ નહીં મળે તાકાત હોય સાંજ સુધીમાં બહાર આવી જઈશું ધારાનગરી

ઉદયપુર થી આગળ જાઓ કુંભલગઢ છે એ કુંભલગઢ ની અંદર આજે પણ સંપ્રતિ બનાવેલા ત્રણસો સાહીઠ મંદિરો છે એક બાવન જિનાલય આજે પણ અખંડ છે શ્રેણી જ્યારે જીવતા હતા ત્યારે કમિટી બની ગઈ અને એમાં એનો જીર્ણોદ્ધાર કરવાનું પણ નક્કી થયું છે આગળ શું પ્રોસેસ થયો એની મને ખબર નથી પણ મને આ પાક્કા સમાચાર હતા આજે પણ કુંભલગઢમાં બાવન જિનાલય છે એમાં પણ ભગવાનની પ્રતિમાઓ છે સંપ્રતિકાલી આ ધારા નગરીના રાજા ભોજે પૂરી દીધા અંદર ગયેલા માનતું સુરેશ્વર શરૂઆત કરી ભક્તા મર પ્રણત માઉલી મણિક પ્રભાણા સડસડાટ બેડીઓ તૂટતી ગઈ અને આપાદ કંઠ મુર શ્રૃંખલ વેસ્ટી આ ગાથા બોલતા તો ખંભાતી તાળા તૂટી ગયા દરવાજા કડડ કરતા ખુલી ગયા અને તમાન તુંગ મવસા એ બોલતાની સાથે જ આખો સંગ ભેગો થયો હતો બોલો માનતું શ્રી મહારાજ રાજા ભુજે કાન પકડ્યા કે જૈનોની પાસે પણ મંત્ર શક્તિ છે ચમત્કાર શક્તિ છે એ જ આ મહારાજને માનતું સુરેશ્વરજીને એકવાર માનસિક ઉપદ્રવ થયો કર્મ કોઈને છોડતું નથી આવા માંત્રિક મહાપુરુષોને માનસિક રોગ થયો નિવારણ ન થતા એમણે અણસણ કરવાનો વિચાર કર્યો અને દેવતાને યાદ કર્યા દેવતાએ કીધું મહારાજ આયુષ્ય ઘણું લાંબુ છે આવી રીતે અણસણ ના કરાય હું તમને એક મંત્ર આપું છું અઢાર અક્ષરનો એ મંત્ર મારે પણ આજે તમને આપવો આપું એટલે બધા માનસિક પેશન્ટો જ ભેગા થયા છો હમણાં નહીં આપું છેલ્લે આપીશ હું એ વાણિયાનો ગુરુ છું તમે વાણિયા છો ઘણા વિચાર્યું છે આ મંત્ર મળે એટલે લઈને સીધા રવાના હવે પાંચ વાગી ગયા છે નહીં છેલ્લે મળશે એવા એ માનતું સુરીશ્વરજી મહારાજ ના દિવાળીમાં નહીં આજે

આ વીર સુરીશ્વરજીએ કરી હતી બાવીસમી પાટે જયદેવ સુરી આવ્યા અનેક રજપૂતોને એમણે જૈન બનાવ્યા ત્રેવીસમી પાટે દેવાનંદ સુરીશ્વરજી આવ્યા એમની સમયમાં આગમની વાચના થઈ ચોવીસમી પાટે વિક્રમ સુરી પચીસમી પાટે નરસિંહ સુરી આવ્યા એમણે જીવદયાનું બહુ પાલન કરાવ્યું છવ્વીસમી પાટે સમુદ્ર સુરી આવ્યા એમણે શું કરાવ્યું જે શાસ્ત્રો મુખ પરંપરાથી અપાતા હતા એમને એમણે તાડપત્રમાં લખવાના શરૂ કર્યું કમાલ એક અક્ષર લખો તો અમને આંબેલનો દંડ આવે ઉત્સર્ગ માર્ગે એક અક્ષર લખો તો અમને આંબેલનો દંડ આવે એટલે લગભગ નવસો વર્ષ સુધી કોઈ સાધુ એક અક્ષર લખતા મુખ પરંપરા મને આવડે એ મારે તમને કહેવાનું તમારે બીજાને કહેવાનું આ રીતના આપણા આગમો નવસો વર્ષ સુધી ચાલ્યા પણ દુષ્કાળ ઉપર દુષ્કાળ પડતા ગયા મતિ શક્તિ બુદ્ધિ બધું ઘટતું ગયું પછી જૈનાચાર્યો ભેગા મળ્યું નક્કી કર્યું હવે આ શાસ્ત્ર લખાવવા પડશે અને સૌથી પહેલ કોણે કરી દેવર્ધી ગણી નવસો ને વર્ષે એમણે આ ગ્રંથો લખાવ્યા એટલે એમના સમયમાં પુસ્તકા થયા અને વલભીપુરમાં પાંચમી આગમ વાંચના થઈ અને જે કલ્પસૂત્ર આજે તમે સાંભળો છો એ પણ એ જ સમયે સૌથી પહેલું ક્યાં સંભળાવવામાં આવ્યું વડનગરની અંદર સકળ સંઘ સમક્ષ આ કલ્પસૂત્રનું વાંચન થયું સત્યાવીસમી પાટે બીજા માનદેવ સુરી પધાર્યા એક વખત પોતાનો સૂરી મંત્ર ભૂલી ગયા સોળ ઉપવાસ કર્યા ગિરનાર પર જઈને અંબિકાની સાધના કરી અંબિકા પ્રગટ થયા એમને તો સુરી મંત્ર ન આવડે અંબિકા સિમંદર સ્વામીની પાસે ગયા ત્યાંથી સુરી મંત્ર લઈ આવ્યા અને મહારાજને આપ્યું એ મહારાજનો સૂરી મંત્ર આજે અમે આચાર્યો એટલે અમારી પાસે જે સુરી મંત્ર છે કોણે આપેલો છે ભગવાન સિમંદર સ્વામીનો આપેલો છે એવા એ માનદેવ સુરીશ્વરજીના સમયની અંદર મહાનિશિત સૂત્ર વિચ્છેદ થઈ ગયો સંપૂર્ણ દ્રષ્ટિવાદ વિચ્છિન્ન થયું અને માત્ર દ્રષ્ટિવાદ બચ્યું અઠ્યાવીસમી પાઠે વિભૂત પ્રભસુરી ઓગણત્રીસમી પાઠે જયાનંદ સુરી ત્રીસમી પાઠે રવિપ્રભ સુ સ્વર્જે આવ્યા આ ત્રીસે ત્રીસ ગુરુ ભગવંતોને એકી સાથે બોલો મથ એણ આમ તો મારે દરેકમાં બોલાવું હતું પણ એ કરવા જાઉં તો મારો સમય વધી જાય એમ એમના સમય જિંદાસ ગણી મહત્તર થયા એકત્રીસમી પાડી યશોદેવ સુરેશ્વરજી પધાર્યા એટલા વિદ્વાન હતા સરસ્વતી કંઠાભરણનું એમને વિરુદ્ધ મળ્યું હતું વનરાજ ચાવડા એ સમયમાં પાટણની સ્થાપના કરી હતી એમના જ સમયમાં આમ રાજા પ્રતિબોધક બપ્પા ભટ્ટી સુરેશ્વરજી મહારાજ થયા બત્રીસમી પાટે પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજ થયા એમણે પોતાના જીવનમાં સાત વખત શિખરજીની યાત્રા કરી આજથી પંદરસો વર્ષ પહેલા

શ્રાવક બનાવવાના પ્રયત્ન કર્યા કારણ કે એમની ઘણી બધી આચરણાઓ આજે પણ જૈન શ્રાવકને મળતી આવે છે પાંચ હજાર માણસની શાક બન્યું હોય જમણની અંદર અને એમાં એક જણ એમ બોલ્યો કે શાક કાપ્યું ખલાસ પાંચ હજારનું શાક ફેંકી દેવા કારણ કે શાક ક્યારે કપાય નહીં શાક સુધારાય શું શબ્દોના પ્રયોગ છે તમે વિચાર કરો આપણા જૈનોની અંદર આપણા હિન્દુઓની અંદર પણ આ પરંપરા હતી આજે તમે ખુલ્લમ ખુલ્લા જે બોલતા થયા છો એ ગલત હું તો બહુ સ્પષ્ટ વક્તા જે હોય તે મોઢે કહી દઉં ના ચાલે કાણા ને કાણો નો કહેવાય આંધળાને ને આંધળો નો કહેવાય તમારી દીકરીના મેરેજ થાય ને બાજુ એમ કે દીકરીને કાઢી લાફો મારો કે ન મારો દીકરીને કાઢી ન કહેવાય દીકરીને ઓહો હો હો કેવું બોલ્યા દીકરીને વળાવી કહેવાય આખા ગામ ને આવડે છે દીકરીને વળાવી કહેવાય અમે ડીસામાં ચોમાસું કર્યું ત્યારે ડીસામાં એક છોકરો મને કે સાંજે હું વધાવીને આવીશ હવે મેં કીધું આ વધાવવાના કોને પછી ખબર પડી દુકાન બંધ ન કરાય દુકાન વધાવા જીનાલય દરવાજા બંધ ન થાય જીનાલય માંગલિક થાય અને આ ઉપાશ્રય જ્યારે જૂનો કાઢીને નવો બનાવ્યો ત્યારે એને તોડી નાખ્યો ના કહેવાય ઉપાશ્રય ઉતાર્યો કહેવાય હજી તમને કહું બહેનો તમારા ઘરમાં રસોડામાં ક્યારેક તમારી વહુ એમ કહે રોટલી ખલાસ થઈ ગઈ તો સાસુ બોલે ક્યારે ખલાસ થઈ ગઈ એમ નહીં બોલવાનું ઘી ખલાસ થઈ ગયું એમ નહીં બોલવાનું રસોડું ક્યારે કોરું ના હોવું જોઈએ એમ બહુ બહુ ઘી જોઈતું હોય તો એટલું કહેવાનું કે સાંભળો છો દુકાનેથી આવો ત્યારે ઘી લેતા આવશો ખબર છે નથી ખબર એટલે જ તમારા રસોડા ખાલી થઈ જાય છે

મારી જ્યારે હું માંડલીનો વ્યવસ્થાપક હતો ત્યારે એક આખી જોડી વધવી જોઈએ મારા રાજમાં મારા સાધુઓ ક્યારે ભૂખ્યા ન રહેવા જોઈએ આ મહાપુરુષ પોતે ભૂખ્યા રહીને એને અમને બધાને છે દખલા દ્રષ્ટાંત આપવાનો મારી પાસે સમય નથી પણ હું તમને કહેવા માંગુ છું આ દેશની અંદર વિરોધ વિદ્રોહ નિષેધ અભાવ એની ક્યારેય વાતો નથી તમે વિચાર કરો સારી કન્યા હોય તો એને કહેવાય પણ સારો હોય તો એને સુરત સરાખ એમના ગોત્રદેવ દેવ નેમિનાથ એમના ગોત્રદેવ દેવ પાર્શ્વદેવ મુનિ સુવ્રત મહાવીર સ્વામી હજી તમને દિવાળીની કેટલીક વાતો કરવાનો છું આ સરાક લોકોને ત્યાં આજે પણ એમના ટ્રેડિશનલમાં તમને દિવાળીની છાંટ જોવા મળશે એક એક્ઝામ્પલ આપો તો તમને દિવાળીમાં આવવાનું મન થશે આજે પણ અમાસના દિવસે સરાક લોકો સાંજ પડે એક લાકડું સળગતું લઈ આવે છે જંગલમાંથી લાકડું સળગતું લઈ આવે આખી રાત રાખે અને બીજા દિવસે પાછું જંગલમાં મૂકી આવે છે બે દિવસ ચૌદસના લઈ આવે અને અમાસના બીજા દિવસે મૂકી આવે આની પાછળ ભગવાન મહાવીરના નિર્વાણની યાદ છુપાય હજી જો રિસર્ચ કરવામાં આવે ને કલકત્તાની બાજુના બધા ઝારખંડના પ્રદેશો ચાસ બોકારો પછી શું છે આ બધાની આજુબાજુમાં ગામડે ગામડે આ શરાબ લોકો જે રહી એમની આખી જો જિંદગી હમણાં એક પુસ્તક પણ બહાર પડ્યું છે કલિકુંડ માંથી રાજશેખર સુરેશ્વરજી મહારાજે સરાક જાતિ ઉપરનો વાંચો તો ખબર પડે એવા મહાપુરુષ બધાને લઈને આ બાજુ આવ્યા પણ એ પછી આપણને બહુ નુકસાન થયું સાંભળજો આપણા ચાર મહત્વના જીનાલો તીર્થ સદ્રશ જૈનેતરોના તાબામાં ગયા જ્યાં જઈને તમે લોકો ટકો મુંડો કરાવો યસ તિરુપતિ બાલાજી અંદર જઈને જુઓ જોવા નહીં આપે કોઈ કઈ કરતા નહીં ને તો લાફો ખાઈને બહાર આવશો ભગવાન નેમિનાથની ની પ્રતિમા છે બદ્રી કેદાર ક્યાં હે બદ્રી પાર જગન્નાથપુરી ગયા છો જગન્નાથપુરી એ જૈનોનું જીરાવલા તીર્થ હતું કુમારગીરી ભુવનેશ્વર આઈ થિંક આંધ્રપ્રદેશમાં હોવું જોઈએ ઓરિસ્સા હા ઉડિયા ઓરિસ્સાની અંદરનું ભુવનેશ્વરે એ જૈનોનું એક જમાનાનું તીર્થ હતું મને શ્રીપાળભાઈ કહેતા હતા સ્વામી વિવેકાનંદ ક્યાં કન્યાકુમારી ત્યાં પણ આપણું એક જીનાલય છે વિચાર કરો કાશ્મીર થી કન્યાકુમારી અને કચ્છ થી કલકત્તા સુધી જૈનો પથરાયેલા હતા ફેલાયેલા હતા જેમ જેમ આપણે જુદા થયા આપણા મંદિરો આપણે અહીંયા ન લાવી શક્યા આજે મંદિરો અજૈન મંદિરોમાં કન્વર્ટ થઈ ગયા પદ્મનાભ મંદિરની સંપત્તિ સાંભળ્યું તું હજી તો એક રૂમ ખોલવાનો બાકી છે આપણે શું કરવાના છે ખોલીને આપણે ત્યાં મળવાનું

તેત્રીસમી પાડે માનદેવ સુરી પધાર્યા એમણે આપણા ઉપર બહુ ઉપકાર કર્યો ખાસ તમારા ઉપર આજે જે ઉપધાન કરાવીએ છીએ એની વિધિની રચના આ મહાપુરુષે કરી વિમલચંદ્ર પધાર્યા સો વર્ષની ઉંમર એમણે ગિરિરાજ ઉપર અણસણ કર્યું એમના સમયમાં આખા વિશ્વનું પ્રસિદ્ધ કથા કહી શકાય એવા એક ગ્રંથની રચના થઈ કે જે ગ્રંથને જર્મનીના કવિ ગેટે માથા પર મૂકી એના રાજાની સામે નાચ્યા હતા એ ગ્રંથ એટલે ભાવ પાત્રિસમી પાટે ઉદ્યોતન સુરી થયા જે સમયમાં આપણા ગચ્છનું નામ વડગચ્છ પડ્યું વડગચ્છ એટલા માટે પડ્યું કે તેઓ એકવાર આબુની નજીક તળેટીમાં ટીમા નામનું ગામ છે તેલી ત્યાં વડલાના ઝાડ નીચે હતાને એક યક્ષ પ્રગટ થયો સર્વાનું ભૂતિ અને એને મારા મારા અત્યારે શુભ ઘડી શુભ યોગ ચાલી રહ્યો છે તમારી પાઠ પરંપરાને આગળ વધારવી હોય તો એક મહાત્માને આચાર્ય પદવી આપી દો યોગ્ય મહાપુરુષને અને એમણે એના કેવાથી જોયું આકાશમાં ઉચ્ચ ગ્રહો છે એક નહીં

થયું એનું બીજું નામ બૃહદગચ્છ થયું એમની પાટે છત્રીસ માં સર્વદેવ સુરી પધાર્યા એટલા લબ્ધિવાળા હતા કે એમને અભિનવ ગૌતમ સ્વામી કહેવાતા હતા એમના સંયમના પ્રભાવે એક વ્યક્તિએ યોગી એમનું માન સન્માન સહન ન કરી શકતા ઝેરીલા સાપ છોડ્યા હતા પણ ચારિત્રના પ્રભાવે બધા સાપ પાછા ચાલ્યા ગયા મહાકવિ ધનપાલ વગેરે એમના સમયમાં થયા સાડત્રીસમી પાડે દેવસુરેશ્વરજી મહારાજ પધાર્યા એ અત્યંત રૂપાળા હતા રાજાએ એમનું નામ વિશેષણ આપ્યું રૂપ રૂપલક્ષ્મીથી શોભો છો માટે એમની પાઠે આ આડત્રીસમી પાડે સર્વદેવ સૂર્ય આવ્યા અને એ અરસામાં ભાવનગરની બાજુમાં કયું તીરથ છે યસ કયા પાર્શ્વનાથ છે નવખંડા એની સ્થાપના આ મહાપુરુષની નિશ્રામાં થઈ હતી ઓગણચાલીસમી પાટે યશોભદ્ર અને નેમીચંદ્ર સુરેશ્વરજી આવ્યા એમના સમયમાં નવાંગી ટીકા હું હવે રાજધાની એક્સપ્રેસમાં જઈ રહ્યો છું બહેનો તમારા કરતાં વધારે મારી સ્પીડ હશે એટલે તમને બધાને કહું છું કે અધૂરું ન સાંભળો તો એમ વિચાર નહીં કરતા હકીકતમાં તો મારા સાહેબ બોલા ગાંડા હું ગાંડો નથી કે વગાડી દઉં હું ફૂલ સ્પીડમાં જઈશ પણ મજા જીવનમાં એક વખત બાકી મારા ગચ્છાધિપતિ મને કે આ ત્રણ દિવસનો કાર્યક્રમ કરવાનો અને એક એકનો વિસ્તારથી વિવેચન કરાવી બધાને તમારે વંદના કરાવવાની પણ હવે એ મારી પાસે સમય નથી કારણ કે પ્રદૂષણ પૂરા થયા હવે તમને ક્રાઉડ પુલર આઈ એમ પર્યુષણ સુધી ક્રાઉડ પુલર હવે આઈ એમ ક્રાઉડ ફૂલર આ ક્રાઉડ ક્યારે ફૂલ બનાવી દેશે મને ખબર નથી તો દિવાળીમાં હવે દિવાળીમાં જોયું એને પોતે જ કહી દીધો અભય દેવ સુરી મહારાજ થયા અને જ્યાં મહારાજા રાવણની ભરાવેલી અદૃશ્ય આકાશની અંદર અધર પ્રતિમાસ કયા પાર્શ્વનાથ યંત્રીસજીની સ્થાપના આરસામાં થઈ હતી ચાલીસમી પાટે મુનિચંદ્ર સુરી મહારાજ થયા ડભોઈની અંદર એમનો જન્મ થયો હતો એમણે દીક્ષા લીધા પછી શરીર ઉપર અત્યંત નિષ્ફ્રોિત થઈ ગયા આ જીવન એમણે કાંજી પીધી કાંજી લુખી કાંજી અને એ જ્યારે દીક્ષા લીધા પછી આહારમાં બાર દ્રવ્યથી વધારે દ્રવ્ય નતા લેતા છ વિગયના ત્યાગ કર્યા હરિભદ્ર સુરેશ્વરજીના તેઓ ફેન હતા એમણે એમના ગ્રંથો ઉપર દસ ગ્રંથો ઉપર ટીકા બનાવેલી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાઠ પરંપરામાં ના આવે પણ આ મહાપુરુષના સમકાલીન હતા એકતાલીસમી પાટી અજીત દેવ સુરી થયા સંસ્કૃતમાં તેઓ ફૂલ સ્પીડમાં ગદ્ય અને પદ્યમાં બોલી શકતા હતા એમના સમય માટે વિક્રમ સંવત અગિયારસો ને એકાણુંમાં જેની પ્રતિષ્ઠા આખો વિશ્વ રાહ જોઈ રહ્યું છે એની પ્રતિષ્ઠા જય જીરાવલાની પ્રતિષ્ઠા અગિયારસો ને માં પ્રતિષ્ઠા અજીત દેવ સુરેશ્વરજી કરી એમના સમયમાં જેન શાસનમાં ખડતર ગચ્છ અંચલ ગચ્છ સાર્ધ પૂનમ્યો આગમિક ગચ્છ વગેરે અનેક ગચ્છની ઉત્પત્તિ થઈ અને બાહળ મંત્રીએ જીના ગિરિરાજ નો કેટલામો જીર્ણોદ્ધાર કરાવ્યો ચૌદમો જીર્ણોદ્ધાર એમના સમયમાં થયો બેતાલીસમી માટે વિજય સિંહ સુરેશ્વરજી આવ્યા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા તેતાલીસમી માટે સોમપ્રભ સુરેશ્વરજી પધાર્યા એક શ્લોકના સો અર્થ કરી શકતા હતા કેટલા સો તમે બે અર્થ કરી શકો ખરા એક અક્ષ એક શબ્દના કે એક વાક્યમાંથી બે અર્થ કાઢી શકો હું ના કાઢો આ બે કાઢી શકો એક બેન પરણીને નીકળ્યા હતા પોતે દેરાસર જતા હતા અને એમાંથી સામેથી નણંદ આવી પૂછ્યું બા કેમ છે બા તો બા છે બા તો બા છે બાની વાત થાય અને બીજા દિવસેની સગી બેન અને દેરાસરથી બહાર નીકળતા મળીએ એને પૂછ્યું બા કેમ છે બા તો બા છે બા તો બા છે અને બા આવું મરાઠીમાં છે આવું હિન્દીમાં છે મને એક જણે કીધું તું કે આ રાહુલ ગાંધીના આજે લગ્ન થયા નથી ત્યાં તમને ખબર છે ખાતર ચિંતા તો નથી ને તમને કાંઈ તો એક જણે કીધું કે રાહુલ કેમ હજુ સુધી મેરેજ નથી થતા કે એમાં બીજું કોઈ નહીં એની માં કારણ છે તો કે કેમ તો કે જ્યારે જયારે ચૂંટણી આવે ને ત્યારે એની માં કે રાહુલ ગાંધી કો બહુ મત દો રાહુલ ગાંધી કો બહુ મત દો હવે ઓલી કેવા કહી કે બહુ મત દો એટલા બધા મત આપો કે જીતી જાય લોકો સમજાય બહુ મત દો કોઈ આપતું જ નથી હજી સુધી નથી આવતું એક સાદા વાક્યમાંથી બે અર્થ નીકળી શકે તો મારા ભગવાન સમોસણ પર બેસીને દેશના આપે ત્યારે આખી દુનિયાના જેટલાના મનમાં જેટલી શંકા થાય એક જ વચનથી દૂર થાય કે ન થાય અવશ્ય થાય આ મહાપુરુષે એક જ શ્લોકના સો અર્થ કર્યા છે અને એનું સતારથી કાવ્ય છે એ એના ગુરુભાઈ હતા મણિરત્ન સૂર્ય અને ચુમ્માલીસમી પાટીલ જેનું નામ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એવા તપાગચ્છ ના આદ્ય નાયક આચાર્ય જગતચંદ્ર સુધી મહાપુરુષ હતા તપસ્વી હતા વર્ષો સુધી આંબેલનો તપ કર્યો હતો અને નદીના કિનારે જેને ધ્યાન કરતા હતા રાણા કુંભા મેવાડ રાણા હતો ને કુંભો એના ઉપર એટલો ખુશ થઈ ગયો અને એમણે કીધું તમે તો તપા છો તપા ત્યારથી આ ગચ્છનું નામ શું પડ્યું તપા ગચ્છ ઉત્પત્તિ ક્યાં થઈ ખબર છે ઉદયપુર જાઓ છો ત્યાંથી ખાલી દસ કિલોમીટર તમારે પેલેસમાં જાઓ તો પેલેસમાં અને સરોવરમાં ડૂબવું હોય તમે જાણો પણ એની પહેલા દસ કિલોમીટર દૂર આયડ નામનું ગામ છે જ્યાં આપણા ગચ્છાધિપતિની નિશ્રામાં પાંચ પાંચ જિનાલયની અંજન શલાકા પ્રતિષ્ઠા થઈ હતી એ બે હજાર ને માં એ આયડના અંદર સૌથી પહેલી આ તપાગચ્છનું નામ પડ્યું તપાગચ્છની ઉત્પત્તિ આજે પણ એ જગતચંદ્ર સૂરીનો ઉપાસ ત્યાં અકબંધ છે એટલે જીન શાસનના આ ગચ્છનું છઠ્ઠું નામ શું પડ્યું અને સાતમું એટલું સારું છે ખબર છે અત્યારે પણ કયું નામ ચાલે છે તપાગચ હાઈએસ્ટ વર્ષ સુધી કોઈ ગચ્છનું નામ એક જ ચાલ્યું હોય તો એ તપાગચ્છ છે એ મહાપુરુષને હિરલા જગતચંદ્ર સુરી કહેવાતા એમની પાટે દેવેન્દ્ર સુરી મહારાજ આવ્યા વસ્તુપાળ વગેરે એમના પરમ ભક્ત હતા ખંભાતમાં એકવાર વસ્તુપાળ એમને વંદન કરવા આવ્યા ત્યારે એમના પ્રવચનમાં અઢારસો શ્રાવકો સામાયિક લઈને બેઠા હતા દરેકને એક મુપત્તિની ભેટ આ વસ્તુપાળે આપી હતી એમણે પાંચ કર્મગ્રંથ ત્રણ ભાષ્ય સાધ કૃત્ય વગેરે અનેક ગ્રંથોની રચના કરી છે એમને એક પરમ ભક્ત શ્રાવક હતો જેનું નામ હતું ભીમ આ ભીમે બાર વર્ષ સુધી એમના કાળ ધર્મ પછી આ શ્રાવક બાર વર્ષ સુધી મોડામાં ધાન્ય અન્નનો દાણો નથી નાખ્યો ખાલી જ્યુસ પી અને બાર વર્ષ સુધી રહ્યો તમને એમ થાય જ્યુસ તો મળતું હતું ને એક વર્ષ તો કાઢી બતાવો અરે એક દાડો તો કાઢી બતાવો જ્યુસ પીને લાંબા થઈ જાઓ આ એ મહાપુરુષ હતા એના હૃદયમાં ભીમ શ્રાવક વસેલો હતો અને ભીમે ખંભાતની અંદર અપાસરો બનાવો તો ક્યાંય મળ્યો નહીં તો ગામ બહાર બનાવ્યો લોકોએ કીધું ભલા માણસ અહીંયા કોણ આવશે એને મસ્ત જવાબ આપ્યો કોઈ ગરડા મહારાજ વિહાર કરતા આવશે ને ખંભાત નહીં પહોંચી શકે એમ હોય સાંજનો સમય થયો હશે અને થાકી ગયા હશે ને કેસે કે આટલામાં ક્યાંય છે અપાસ્રમ જો મારા અપાસરામાં એક રાત રહેશે બે પ્રતિક્રમણ કરશે મારા બધા પૈસા જૈનોને કહું છું જીન મંદિરો ને જીન પ્રતિમાઓમાં વાપરો એની ના નહીં પણ ઉપાશ્રયમાં પણ એટલો જ લાભ છે અને આજે અપાસરાની અંદર આપણે જોઈએ છીએ પડાપડી હોય કેટલો મોટો અપાસ્રો તમે બાંધ્યો અને ગયા વર્ષે શ્રાવિકા ઉપાસય માટે પણ ફંડ કર્યું કે ના કર્યું હજી તો આગલા વર્ષે શ્રાવકનો ઉપાસ્રયમાં આટલી રકમ વપરાણી હોય છતાં જૈનો એટલા વિવેકી બન્યા છે અને આ વર્ષે એક નવું કામ થયું સંમેલન દ્વારા આખા ભારતભરમાં કરોડો રૂપિયાની સાધારણની ઇન્કમ થઈ ડ્યુ ટુ જૈન સંમેલન શ્રમણ સંમેલનના પ્રભાવે જૈનો હવે ધીરે ધીરે વિવેકી બનતા જાય ગચ્છાધિપતિ એ જ કહે છે પ્રવચનોની અંદર આ વસ્તુઓ પર જો ભાર મૂકશો તો જૈનોમાં વિવેક અચૂક આવશે આવા આ મહાપુરુષ હતા એમની પાટે વિદ્યાનંદ સુરી અને ધર્મઘોષ સુરી બે ભાઈઓ આવ્યા એ વિદ્યાનંદ સુરી આપણું વિજાપુર છે ને એ વિજાપુરમાં હતા અને એનું નામ હતું વીર ધવલ લગ્નમાં બેઠો હતો ચોરીમાં બેઠો હતો ચાર ફેરા ફરવાના ચાલુ કરવાના હતા ત્યાં જ દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજે એન્ટ્રી માર્યા ક્યાં લગ્નના માંડવામાં તમે અમને કંકોત્રી આપો ખરા એક પૂછ્યું ને કેમ ના આપો મને કે તમે થોડો ચાંદલો ડેરિંગ કરીને પોચી ગયા અને ચોરીની વચ્ચે ઉભા રહ્યા ગોર મહારાજ સાઈડ પર ગુરુ મહારાજ વચ્ચે વીર ધવલ આ ભવ આ ચાર ફેરા ફરવા મળ્યો સંસારમાં ચાર ફેરા ફર્યો ઓઠ ઉભો થા કોઈ મનુષ્ય લોક ની સ્ત્રીની પાછળ પાગલ બનવાને બદલે પ્રભુના શાસનની ની પાછળ પાગલ બન રૂપી લક્ષ્મીની સાથે સુંદરીની સાથે લગ્ન કર ઊભો થઈ ગયો વિરુદ્ધ ઉભો થઈ ગયો એનો હાથ પકડી ચોરી માંથી સીધા અપહારામાં લઈ ગયા નાણ મંડાવી અને ચાર ફેરાની જગ્યાએ કેટલા ફર્યા અમારે ત્રણ તમારે ચાર ઈ કામ કામી ગયો ફેલા તો છો ને પૂછ્યું નહોતું ગોરજીને મેં ઘરે પૂછ્યું એને ચાર કીધા એટલા માટે છે કે આજથી તારે ચાર ગતિમાં ફરવાનું છે અમારે એટલા માટે છે આજથી દર્શન જ્ઞાન ચારિત્રની આરાધ અચ્છા અમારા દીક્ષા લઈએ ત્યારે વચ્ચે કોણ હોય ભગવાન અને તમે ફરો ત્યારે વચ્ચે કોણ હોય કારણ અમારે તો સમજો કે હવે આત્મા માંથી પરમાત્મા થવાનું છે એટલે વચ્ચે ભગવાન તમારા અગ્નિશા માટે પૃથ્વી કેમ નહીં પાણી કેમ નહીં જો પૃથ્વી દેવતા અગ્નિ દેવતા વાયુ દેવતા જન દેવતા બધા જ છે આગ જ સામે બોલા એમ નથી ને સેવા મેં એક જણને પૂછ્યું મને એને સરસ જવાબ આવે કે મારા સાહેબ તમને ખબર છે હું બોલ ઈ કે રસોડામાં ગેસ હોય ને મેં તું જોયો છે ને તો કે સિલિન્ડર જોયું છે ને જોયું છે એનો કલર કયો હોય અને એમાંથી પછી શું થાય ભડકો થાય ને બસ હવેથી આજથી તારે ભડકા થવાના છે તારા સંસારમાં હજી વિચારો તો વિચાર પછી મેં કીધું અમે દીક્ષા લઈએ ને ત્યારે સફેદ કપડાં ને તમારે ત્યાં પર ને ત્યારે સ્ત્રીને કયા હોય લાલ પાનેતર હું કેમ ત્યારે મને કહે સિલિન્ડર હોય છે ને એને લાલ કલર હોય અને એમાં પાછી ખોપડી દોરી અને નીચે લખ્યું હોય શું લખ્યું હોય હાઈલી ઇન્ફ્લેમેબલ ટચ નહીં કરતા કર્યો તો ભડકો થવા તમને આટલા બધા સિગ્નલ આપ્યા પછી બહુ જ કહેવા છપ્પન મોદી માં હોવા છતાં જશોદાબેન ની સાથે નથી રહ્યો અને તમે છપ્પન વાળા કે આટલું કીધા પછી તમારું નાક ખેંચ્યા પછી રહ્યા તો ઉઠાવ્યા દીક્ષા આપી અને વીર ધવલમાંથી વિદ્યાનંદ બનાવ્યા નાના પણ દીક્ષા આપી એને ધર્મઘોષ બનાવ્યા વિદ્યાનંદ સુરી ધર્મઘોષ સુરી વિદ્યાનંદ સુરી પેલા કાળ ધર્મ પામ્યા એટલે પાટે ધર્મઘોષ સુરી આવ્યા એ ધર્મઘોષ સુરીશ્વરજી બહુ મહાપુરુષ હતા એમનો પરમ ભક્ત હતો પેથળ શાહ અને આ પેથળ શાહ ને જયારે અભિગ્રહ જોતો પરિગ્રહનો ત્યારે એમણે કીધું પાંચસો રૂપિયાનો નહીં આપવું હજી વધાર હજી વધાર અને એનું કપાળ જોઈ એની પાસે સુકૃતો પણ એટલા બધા કરાવ્યા એ જ મહાપુરુષને એક વખત સાફ કરડી ગયો બેભાન થઈ ગયા ગ્રહસ્ત પૂછે છે આપ બતાવો આપનું આ ઝેર કેમ ઉતારીએ એમણે કીધું આવતી કાલે ગઠિયારો આવશે એના માથા પર ભારો હશે એની વચ્ચે વિશાપહારની વેલ હશે એને ઘસી અને લગાવી દેજો ઝેર નીકળી જશે રિયલમાં એમ કર્યું ઝેર નીકળી ગયું પોતે ભાનમાં આવ્યા પછી એમણે જિંદગી ભર માટે વનસ્પતિનો ત્યાગ કર્યો મેં વનસ્પતિની વિરાધના કરીશ એની પ્રાયશ્ચિત રૂપે હું ગચ્છ નાયક થઈને જો પાપ કરીશ તો મારા શિષ્યો શું કરશે એમની પાસે સોમપ્રભ સુરીશ્વરજી આવ્યા અગિયાર વર્ષની ઉંમરે હવે પછીના જેટલા આચાર્યો થશે ને મોટા ભાગે બાલ હશે બાળ દીક્ષાનો વિરોધ કરનારાઓને કહું છું બાળ દીક્ષાના વિરોધને અટકા વિરોધ કરનારા ઘણા છે એની સામે આપણા આચાર્યો કેટલા જજુમ્યા છે અને એની સામે આ મહાપુરુષોએ બાલ્ય ઉંમરમાં દીક્ષા લીધી અગિયાર વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધી અને શત્રુંજય તીર્થનો પંદરમો ઉદ્ધાર એમના સમયમાં થયો હતો એમની નિશ્રામાં રાધનપુર નહીં પણ એ મહાપુરુષની નિશ્રામાં નવું નગર વસ્યું જેનું નામ રાધનપુર એમને પાટ્યા અડતાલીસ માં સોમ તિલક સૂર્ય આવ્યા ચૌદ વર્ષની ઉંમરે દીક્ષા લીધી અત્યંત રૂપવાન હતા ચાર વર્ષની ઉંમરે એમ આચાર્ય બની ગયા અને ખરતરગચ્છ સાથે એમના સંબંધ એટલા સારા કે જિનપ્રભ સુરીશ્વરજી ગચ્છના એમણે સાતસો સ્તોત્ર બનાવ્યા અને બધા જ કોને અર્પણ કર્યા સોમ તિલક સુરી એટલે કે પોતાના નામ લખવાની જગ્યાએ કોનું નામ લખ્યું સોમ તિલક સુરીને અને તેઓ ગૌતમ સ્વામી જેવા હતા એમની પાસે દેવસુંદર સુરી વધાર્યા આઠ વર્ષની ઉંમરે એમણે પણ દીક્ષા લીધી હતી અને ત્રીજા ભાવે તેઓ મોક્ષે જશે એવું ભગવાન સિમંદર સ્વામીએ જણાવ્યું હતું એમની પાસે સોમ સુંદર સુરી થયા સાત વર્ષની ઉંમરે દીક્ષા લીધી આણંદજી કલ્યાણજી પેઢીના તેઓ ઉપકારક કહેવાય રાણકપુર તીર્થના તેઓ પ્રતિષ્ઠાચાર્ય છે એટલું જ નહીં તારંગા પણ આણંદજી કલ્યાણજી તો એમાં જે અજીતના દાદા છે એ કુમારપાણના ભરાવેલા પ્રતિમાજી નીકળી ગયા છે એની જગ્યાએ બીજા પ્રતિમાજી આવ્યા છે અને એની પ્રતિષ્ઠા પણ સોમ સુંદર સુરેશ્વરજી મહારાજે કરીશ એક વોલ્યુમ બનાય એટલું એમનું ચરિત્ર છે પેઢીને કહું છું જો ઈચ્છા હોય તો સોમસુંદર સ્વામીનું ચરિત્ર તમે બહાર પાડજો ગુજરાતીમાં અદ્ભુત એમનું જીવન છે સંગ્રામ સોની એમના મુખે ભગવતી સૂત્ર સાંભળ્યું છત્રીસ હજાર વખત ગોયમાં શબ્દ આવ્યો એ સંગ્રામ સોનીએ દરેક ગોયમાં શબ્દમાં પોતે એક સોનામોર માતાએ અડધો પત્નીએ

પણ એ પડખું ફર્યા ત્યારે આમ પડીલેહણ કર્યું એ જોતાની સાથે છરી પડી ગઈ છે ઊંઘમાં પણ કોઈ કીડી ન મરી જાય એની કાળજી રાખનારાને આપણે ખતમ કરવા આવ્યા છરી પડતા અવાજ થયો આચાર્ય મારા જાગી ગયા કેમ ભાગ્યશાળી કોનું કામ છે આંખમાંથી આંસુ ચાલ્યા છે પાપી છે ખૂની છે મારી નાખવા આવ્યા છે બેસાડ્યા કોણે મોકલ્યા મારે નથી સાંભળવું તમારા જીવનમાં હવે તમે પરિવર્તન લાવો પ્રતિબોધ પામ્યા લીધી ખૂની બનીને આવેલા મુનિ બની ગયા વાલીઓ વાલ્મીકી થઈ ગયો આ એવા મહાપુરુષ હતા એમની પાટી મુનિ સુરીશ્વરજી સુરેશ્વરજી એકાવનમી પાટે એમની અદભુત દેણ નવસ્મરણનું ત્રીજું સ્મરણ કયું છે સંત એનો વિસ્તાર તો હું બેસતા વર્ષે કરીશ ચોવીસ વાર સૂર્યમંત્ર ની આરાધના કરીશ સહસ્રાવધાની આજે સતાવધાની કહેવાય છે એ જમાનામાં સહસ્રાવધાની હતા એમની તાકાત કેટલી ખબર છે એકસો આઠ વાજિંત્ર અહીંયા વગાડવામાં આવે ને આજકાલ ચાલ્યું છે ને સચિન લીમીએ હા આવા બધાને બોલાવવામાં આવે એકસો આઠ અલગ અલગ વાજિંત્ર આપણને તો કાંઈ ખબર ના પડે સિટાર કોને કહેવાય ગિટાર કોને કહેવાય આપણા માટે બધું સરખું આ મહાત્મામાં એવી તાકાત હતી એકસો આઠ વાજિંત્ર ઓળખી બતાવે આ ગોંગ આ બોંગો છે આ કોંગો છે આ ઓક્ટોપેડ છે આ ગિટાર છે આ સિટાર છે આ સંતુર છે એકસો આઠ અવાજ જોયા વગર અવાજથી પકડી પાડે એટલી તાકાત હતી એમની પાસે રત્નશેખર સુરી લક્ષ્મી સાગર સુરી અને સુમતી સાધુ સુરી થયા લક્ષ રત્નશેખર સુરીના સમયમાં સ્થાનકવાસીનો પંથ શરૂ થઈ ગયો હતો અને માતરમાં સાચા સુમતીનાથ જીર્ણોદ્ધારમાં રમણભાઈનો ખૂબ યોગદાન એ સાચા સુમતીનાથની પ્રતિષ્ઠા લક્ષ્મી સાગર સુરી તપાગચ્છની ત્રેપનમી પાટ ઉપર થયા એમણે કરાવ્યું હતું અને દુષ્કાળમાં સમગ્ર ગુજરાતને ખેમો દેધરાણ યાદ આવે છે અન્ન પૂરું પાડનાર પણ આ સમયમાં થયો ચોપનમી પાટ સુમતી સાધુ સુરી થયા તેઓ એક સફેદ વસ્તુના ભોજન દ્વારા આંબેલ કરતા હતા પંચાવનમી પાટે હેમ વિમલ સુરીશ્વરજી આવ્યા કેટલી આઠ વર્ષની ઉંમરે એમણે ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો એ સમયમાં લોકાગચ્છના અડસઠ ઢુંડિયા એટલે સ્થાનકવાસીઓ હતા એમણે દીક્ષા એમની પાસે લીધી એમના સમયમાં પાયચંદ ગચ્છ થયો હતો છપ્પનમી પાટે આનંદ વિમલ સુરી પધાર્યા પાંચ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને એમના જ સમયમાં ઉજ્જૈનના માણેકચંદ શેઠ ગિરિરાજની યાત્રા કરવા નીકળ્યા હતા ન થાય ત્યાં સુધી ઉપવાસ કરીશ અને ક્યાં ક્યાં આગલોડ પછી બીજું કહ્યું મગરવાડામાં એમના ત્રણ કટકા થયા અને મરીને કોણ થયા માણિભદ્ર કરવામાં આવી છે તપાગચ્છના તપાગચ્છના અધિષ્ઠાયક છે આચાર્યોને કીધું છે આચાર્ય પદવી થયા પછી તમે મને ધર્મલાભ આપજો હું આ તપાગચ્છની રક્ષા કરીશ એ તપાગચ્છના માણીભદ્ર એમના સમયમાં થયા એમની પ્રેરણાથી તેઓ તપાગચ્છના અધિષ્ઠાયક બન્યા એમની માટે વિજય દાન સુરેશ્વરજી આવ્યા એમણે નાની ઉંમરમાં દીક્ષા લીધી શરીર એટલું તેજસ્વી હતું મને ગૌતમ સ્વામી જેવા લાગતા હતા એમણે ઘી સિવાયની પાંચ વિગયનો જીવ ત્યાગ કર્યો હતો અને એમની પાટાવન પાટે જગતગુરુ હીર શરીશ્વરજી મહારાજ પધાર્યા એમનું ચરિત્ર એટલું લાંબુ છે છતાં તમે વારંવાર સાંભળ્યું છે મને બહુ વિસ્તાર નથી કરતો પણ આ મહાપુરુષને મોગલોના જમાનામાં બહુ સહન કરવું પડ્યું હતું એની વચ્ચે એમનો બે હજાર સાધુ

કેટલાક સંતોના નામ હતા એમાં એ ગ્રેડમાં જગદગુરુ વીર સુરેશ્વરજીનું નામ હતું અને એ મહાપુરુષની પાટે વિજય સેન સુરેશ્વરજી થયા સવાઈ હિરલા કહેવાયા ચાર લાખ જીન પ્રતિમાઓની અંજન સલાકા એમણે કરી હતી ખંભાત પાટણ અમદાવાદના ના વિજય ચિંતામણી છે ને અને જગવલ્લભ પાર્શ્વનાથ એની અંજન સલાકા આ સેન સુરેશ્વરજી મહારાજે કરી હતી એવા એ મહાપુરુષ આ પણ દિલ્હી ગયા હતા એમણે પણ અકબરને પ્રતિબોધ કર્યો હતો અને ગુરુએ છેલ્લે બોલાવ્યા નીકળે ખરા ચાલુ ચોમાસામાં વિહાર કરતા કરતા પાટણ આવ્યા ત્યારે આખો સંઘ દેવવંદન કરે અને સમજી ગયા કે આપણા ગુરુ ગયા ભાદરવા વધમાં અને ધબ દઈને અવાજ આવ્યો આખો સંઘ પાટણનો બહાર આવ્યો ઉપાસ એટલા બધા શરીર ઉપર મેલના થર ચોટી ગયા છે ધ્યાનથી જુએ છે આ મહારાજ કોણ છે અરે આ તો સેનસુરી મહારાજ પાછા બેઠા કર્યા ધૃષ્કે ધૃષ્કે રડી પડ્યા ગુરુદેવ ક્યાં દૂર હતો કેમ આટલા વહેલાં ચાલ્યા ગયા આપ કંઈક મને આપવાના હતા હું અભાગ્યો લઈ ના શક્યો એ સેનસુરી મહારાજનું જીવન પણ બહુ અદ્ભુત બહુ સહન કર્યું છે ન કહું પણ કહી દઉં છું જીવનના અંતે એમને ઝેર આપીને ખતમ કરી દેવા ખંભાતની બાત અકબર પરાછ જેને રાળત જતા વચ્ચે આવે છે તેનું સ્તૂપ છે તેમની સમાધિ છે એમની પાઠે દેવસૂરી મહારાજ આવ્યા નાની ઉંમરમાં એમણે દીક્ષા લીધી અગિયાર દ્રવ્યથી વધારે વાપરતા ન હતા એકાશનું કરતા હતા એક કરોડ નમસ્કાર મહામંત્રનો જાપ કરતા હતા દિવસે ક્યારેય સૂતા નહોતા અને એમના સાનિધ્યમાં અઢાર યક્ષો હતા કલાત્મક સમવસરણ સહસ્ર કોટ આવા બધા અત્યારે જે કોતરણીવાળા દેખાય છે જીનાલયો એ બધી એમની નિપજ છે એમની પાર્ટી વિજયસિંહ સુરી અને પ્રભુ સુરીશ્વરજીમાં રાજા આવ્યા એમની પાર્ટી સત્ય વિજયજી ગણી આવ્યા એ સમયમાં સાધુઓમાં શિથિલાચાર વ્યાપી ગયો એનો ઉદ્ધાર કરવા માટે રાજસ્થાનના પાલી ગામના પ્રાય આ સત્ય વિજયજી ગણી ચૌદ વર્ષની ઉંમરે દીક્ષા દીધી સિંહ સુરી મહારાજ કીધું મારી તાકાત નથી તમે આવો અને તમે કંઈક કરો અને એમની સાથે વિનય વિજય યશો વિજયજી જોડાયા અને મહાપુરુષે શું કર્યું ક્રિયોદ્ધાર કર્યો સત્તર સાધુઓની સાથે એ સત્ય વિજયજીની પાટે પછી કપૂર વિજયજી ખીમા વિજયજી જીન વિજયજી ઉત્તમ વિજયજી પદ્મ વિજયજી રૂપ વિજયજી કીર્તિ વિજયજી કસ્તુર વિજયજી મણિ વિજયજી બુટ્ટેરાયજી આત્મારામજી કમલ સુ ધામ પ્રેમ સુરી સત્તોતેરમી પાટે ભુવન ભાનુ સુરી અને અઠોતેરમી પાટે ગચ્છાધિપતિ જય ઘોષ આવા મહાપુરુષો થયા આ બધા જીન વિજય ઉત્તમ વિજય પદ્મ વિજય રૂપ વિજય કીર્તિ વિજય બધા મહાન કવિઓ હતા એક 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 આટલી ક્ષમતા રાખીશ બહુ એન્ડ સાંભળવા જેવો એ સમયની અંદર ચારે બાજુ ભક્તિયોગ બહુ ખીલ્યો હતો આ લોકોએ સંસ્કૃત પ્રાકૃતની રચનાઓ બાજુ પર મૂકી અને રાસ ઢાળિયા સ્તવન થોય ચોપાઈ સજ્જાય એની રચના કરી એક બાજુ નરસિંહ મહેતો થયો બીજી બાજુ દયારામ થયા ત્રીજી બાજુ પ્રેમાનંદ થયા અને મહારાષ્ટ્રમાં તુકારામ થયા

આપણું સમ્યક્તો નિર્મળ કરાવવામાં આ મહાપુરુષો નિમિત્ત ભૂત હતા એમની સાથે જે મણી વિજય દાદા થયા એકોતેરમી પાટે એમનાથી ઘણી બધી આજના વર્તમાન વીસ સમુદાયમાંથી નહીં તો બાર થી તેર સમુદાયના આદ્યનાયક કોણ છે મણી વિજય દાદા છે એમ બુટ્ટેરાયજી એ તો પંજાબના હતા સ્થાનકવાસીમાંથી તેઓ દેરાવાસી બન્યા એની સાથે મૂળચંદજી મહારાજ વૃદ્ધિચંદજી મહારાજ આવ્યા અને એના પછી આત્મારામજી મહારાજ પંજાબથી પહેલાં શીખની દીક્ષા લીધી પછી સ્થાનક વાસની લીધી બાવીસ વર્ષ પછી તેઓએ આપણી સંવેગી દીક્ષા લીધી બુદ્ધિ વિજયજીને પોતે હરાવ્યા હતા અને એમના ચરણોમાં પોતે શિષ્ય બન્યા ગિરિરાજ ગયા અબ તો પાર ભયે હમ સાધો પરાશ્ચિત કર્યું અને અમદાવાદમાં ઠેર ઠેર પ્રવચનો આપ્યા હેમાભાઈ પ્રેમાભાઈ નગર શેઠ દલપતભાઈ આ બધા એમના પ્રવચનો સાંભળતા હતા હરકોર શેઠાણી હઠીસિંહભાઈ આ બધા એ જમાનાની અંદર થયા એવા રામજી મહારાજ બહુ અદભુત પ્રતિભા હતી વીરચંદ રાઘવજી ગાંધી ને મહુવાવાળાને જો અમેરિકા મોકલ્યા હોય તો હકીકતમાં આત્મારામજી મહારાજને આમંત્રણ આવ્યું હતું વિવેકાનંદની બાજુમાં જો આત્મારામજી બેઠા હોત તો વિવેકાનંદનું નામો નિશાન ના હોત પણ હું જૈન સાધુ આચારને છોડીને જીન શાસનની પ્રભાવના ના કરાય એટલે વીરચંદ રાઘવજીને મોકલવામાં આવ્યા એને ભણાવી ગણાવી તૈયાર કર્યા તમને યાદ હશે સર્વધર્મ પરિષદમાં વિવેકાનંદથી બે સીટ છોડીને વીરચંદ રાઘવજી બેઠા છે અમેરિકામાં એને પાંચ હજાર પ્રવચનો ઇંગ્લિશમાં કર્યા છે એમાંના છપાયા પણ છે એ વીરચંદ રાઘવજી નાની ઉંમરમાં દેવલોક થઈ ગયા ભગવાનના શાસનની અને પરદેશમાં જઈને ગજબ નાટ પ્રભાવના કરી હતી એના ઉપર એક નાટક તૈયાર થયું છે ગાંધી બિફોર ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી કે પહેલે ઇસ દેશ કે અંદર એક ગાંધી હો ગયા

અરે આ મહાપુરુષે આર્ય સમાજજી દયાનંદ સરસ્વતીની સામે વાદ ગોઠ્યો હતો જોધપુરની અંદર વાદ ગોઠવાઈ ગયો આત્મારામજી પહોંચી પણ ગયા દયાનંદ સરસ્વતી જૈનોનું કમ નસીબ કે એન્ટ્રી મારી અને એ જ દિવસે એટેક આવ્યો દયાનંદ સરસ્વતી ચાલ્યા ગયા નહી તો વાદ થાત ગેરંટી સાથે આત્મારામજી મહારાજ જૈનોનો વિજય થાત એમની પાટી કમલસુરી મહારાજ એ પણ આવા પંજાબી હતા એમના ત્રણ નિયમ હતા કઉ એ કહેતા અંગ્રેજી કભી પઢના મત એ જમાનામાં અંગ્રેજોનું વાતાવરણ થઈ ગયું નંબર બે સાધુ કે અને નંબર બંગાળી દાનસુરી મહારાજ ઝીંઝુવાડામાં જન્મ્યા પોલીસ પટેલ હતા એમના સમયમાં એકાશ ના થી ઓછું પછખાણ ના મળે ઇવન રામચંદ્ર સુરી મહારાજ વ્યાખ્યાન વાંચે તો પોરસિંહ નું પચખાણ છોટ્ટો નવકારી નું ના મળે એમની પાટે પિંડવાડાના પ્રેમ સુરીશ્વરજી દાદા આવ્યા દીક્ષા લેવા માટે ભાગ્યા પાલીતાણામાં દીક્ષા થઈ અને એમણે આ સમુદાયનો પાયો નાખ્યો દીક્ષા લીધી ત્યારે ચાર સાધુ હતા આંગળીના વેઢે ગણા એટલા કાળ ધર્મ પામ્યા જેને શાસનને સાડા ત્રણસો સાધુનો સમુદાય આપતા ગયા આ મહાપુરુષ આ કાળના ગૌતમ સ્વામી કહી શકાય અને એમની પાટે તમારા અમદાવાદમાં જન્મેલા ભુવન ભાનુસુરી મહારાજ સીએ જેવી જીડીએની એક્ઝામ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ બેન્કિંગની પરીક્ષામાં ઈંગ્લેન્ડ લંડનથી પેપર આવે એની અંદર એ સમયે આથી 100 વર્ષ પહેલા બેંકમાં સર્વિસ કરતા ₹600 નો પગાર હતો આજનો 60 લાખ કહી શકાય આવા એ મહાપુરુષ પ્રેમસુરી દાદાનો પ્રેરણા થતા ચારિત્રના માર્ગે અમદાવાદથી ચાણસમાં ગયા બે ભાઈની સાથે દીક્ષા થઈ ભાનુ વિજય પદ્મ વિજય અને ભાનુ વિજયજીએ શિબિરો દ્વારા હજારો યુવાનોને પ્રભુનું શાસન અપાવ્યું અને એમની પાટે જયઘોષ સુરી મહારાજ થયા વર્તમાન કાળમાં વીસ સમુદાય છે નેમિસુરી મહારાજ નીતિસુરી મહારાજ આ સમુદાયના આદ્ય નાયક છે દરેકના ગચ્છાધિપતિઓ પણ વર્તમાન કાળમાં છે ખાલી નામ આપીને હું મારું પ્રવચન પૂરું કરીશ નેમિસુરી મહારાજ નીતિશુરી મહારાજ સિદ્ધિસુરી મહારાજ એટલે કે બાપજી મહારાજ કે જેમના યશોવિજય સુરી અરવિંદ સુરી મહારાજનો પરિવાર આવે સુરી મહારાજ સુરી મહારાજ વિક્રમ વિક્રમશ્રી મહારાજ સુરી મહારાજ વગેરે આવે છે એમને એ સિવાય પાંચમા છે ધર્મ જે ડેલાવાળા જેમાં અભયદેવ સુરી મહારાજ સુરી ડેલાવાળા વગેરે આવે છે અને ભક્તિ સુરી મહારાજ તપા કોણ છે અત્યારે પ્રેમસુરી મહારાજ આ છ સમુદાય થયા સાતમો કમલ સુરી કેસર સુરીશ્વરજી મહારાજ કે જેમના ગીરી વિહારમાં હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ છે એવી રીતના મોહન સુરી કે જેમાં ધર્મસુરી મહારાજ વગેરે થયા હતા વલ્લભ સુરી મહારાજ જેમાં ઇન્દ્રદિન સુરી મહારાજ વગેરે થયા પછી એક દસમા આવે છે નહીં કેસર સુરી મોહન સુરી વલ્લભ સુરી પછી શાંતિચંદ્ર સુરી કે જેમાં રાજશેખર સુરીશ્વરજી મહારાજ અને સોમસુંદર સુરીશ્વરજી મહારાજ જીનચંદ્ર સુરીશ્વરજી વગેરે આવે છે પછી એક થયા સાગરજી મહારાજ કે જેમનામાં વર્તમાન કાળના દોલતસાગર સાગર મહારાજ વગેરે છે પછી એક થયા છે જેઓ રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ મહારાજ વગેરે છે પછી મહારાજ મહારાજ વગેરે એમની પરંપરામાં થયા શાંતિ વિમલ સુરેશ્વરજી મહારાજ જેમને તમે ભાઈ મહારાજ ઓળખો છો પ્રદ્યુમ્ન વિમલ સુરી એમના થયા એક હિમાચલ સુરીશ્વરજી મહારાજ થયા કે જેઓ મેવાડ દેશો ધારક કે વાત હતા એમનામાં અત્યારે રવિશેખર સુરેશ્વરજી મહારાજ છે અને એક છે પ્રેમ ભુવન ભાનુ સુરેશ્વરજી કે જેમાં અમારો સમુદાય છે અને એક છે મોહનલાલજી મહારાજ કે જેમણે તપાગચ અને ખરતરગચ બંને પરંપરા ચલાવી છે એકમાં કીર્તિસેન સુધી છે અને બીજામાં કુશલ મુનિ છે આવી રીતના હું તમારી સામે ઓગણીસ સમુદાયના નામ બોલી ગયો યાદ રહ્યા ખરા કાંઈ નહીં સાંભળ્યા તો ખરાને ઓકે એ સાંભળતા પણ તમારા આત્માનું કલ્યાણ થાવ પાપ ધોવાવ એ શુભેચ્છા મિત્રા પરમાત્માની આજ્ઞા વિષય પણ બોલાઈ ગયું હોય મિચ્છામી દુકડમ કેમ મંત્ર જોઈતો નથી આવે હવે તો મોનથાળ જોઈએ છે મંત્ર નથી લેતા જાઓ બેસો એક મિનિટ બેસો ત્રણ નવકાર ગણો આવો અદ્ભુત મંત્ર છે કદાચ બેસતા વર્ષે યાદ આવે કે ના આવે આજે બેઠા જ છો ધન્યવાદ તો તમને આપવાના તમે તો મને આપવાના જ છો હું તમને આપું છું ત્રણ ત્રણ કલાક રવિ હે ઓકે ત્રણ ત્રણ કલાક એક મિનિટ એક મિનિટ ત્રણ ત્રણ કલાક સુધી તમે લોકો બેઠા રવિવારના દિવસે કદાચ કાલે પાછા મારા મુકુંદભાઈ આવશે મારા સાહેબ આ વખતે મેં છસો ની પ્રભાવના રાખી હતી તો પણ ઓછી હતી તમે આવો એક સુંદર મજાનું પ્રવચન આનંદ આવ્યો કે ઓકે આવતા વર્ષે હું જોયા હોઈશ ને આવશો ને તમે અમદાવાદમાં રહ્યો જૈન નગરમાં પાલડીમાં રહ્યો તો વિચારશું વિતરાગ પરમાત્મા પણ બોલાય ગયો આઠમો સ્થવીરા પ્રવચન પૂર્ણ થાય છે